માનનીય શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરીશ કે આજના સેશન ની શરૂઆત કરશે. માનનીય શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ. નમસ્કાર બધા યોગ આત્માઓને, મારા નમસ્કાર પ્રણામ. આપણે સદભાગી છીએ કે આપણને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ એ આ કામ કરવાનું સદભાગ્ય પૂરું પાડ્યું છે. આપના ચેરમેન શ્રી શિષપાલજી, એમનો એક અંતરથી ભાવ હતો કે મારે કંઈક કરવું છે લોકો માટે. પતંજલિ સાથે તો એમને બહુ સેવા કરી, પણ સાથે સાથે સરકારનો પણ એમને સપોર્ટ મળી ગયો અને એમને ચેરમેન બનાવ્યા. અને આ અંતરના ભાવથી તમે દરેક કામ સાથે જોડાઈ શકો છો, એમને જોડાવાતું નથી, બધાના ભાગ્યમાં લખેલું હતું નથી. તમારા પુણ્ય કર્મ એવા હોય, ગયા જન્મના સારા કર્મ કરેલા હોય તો તમે આ કામ કરવા માટે તમને અંતરસ્ફૂર્ણ થાય, પ્રેરણા મળે. આ ઈશ્વર તરફથી મળેલી એક આપણને પ્રેરણા છે એવું માની અને આપણે યોગ બોર્ડ સાથે જોડાયેલા રહેવાનું છે, એના સાથે કામ કરવાનું છે. અને શિષપાલજીની જે ઈચ્છાઓ છે કે ગુજરાતને રોગમુક્ત કરવું છે, તો એમાં આપણે એમને સાથ અને સહકાર આપવાનો છે. આપણે અહીંયા રોજ એક નવી વાતો સાંભળીએ છે, સમજીએ છે, તો આજે પણ આપના આહારના જે સેશન છે એમાં આગળ વધીશું. ગઈકાલે આપણે ખોરાકની વજનના આધારે, ડેન્સિટીના આધારે એમાં શું ક્વોલિટીમાં ફરક પડે છે એ વાતો જોઈ. આજે ફરીથી પણ એ રિપીટ કરી લઈએ, કારણ કે આ વાતો તો મેમોરાઈઝ કરવાની છે, યાદ રાખવાની છે, પરીક્ષા લક્ષી પ્રશ્નો આ બધામાંથી પૂછાવાના છે. તો સૌથી હલકા છે પાંદડા વજનમાં, તો જેટલો ખોરાક વજનમાં હલકો એટલા જ્યાદા પોષક તત્વ, વધારે પોષક તત્વો. જેટલો ખોરાક વજનદાર એટલી એમાં શક્તિ વધારે. પાંદડાથી વજનમાં ઊંચું આવે શાકભાજી અને ફરફરાદી. તો પાંદડા કરતા શાકભાજી ફળફળાદીમાં પોષક તત્વો ઓછા હોય, શક્તિ વધારે હોય. એનાથી વજન વાળું હોય કંદમૂળ. તો કંદમૂળની અંદરે શાકભાજી કરતા પોષક તત્વો ઓછા હોય, શક્તિ વધારે હોય. એનાથી કંદમૂળથી વજન વાળું હોય અનાજ કઠોળ. તો અનાજ કઠોળમાં કંદમૂળ કરતા વધારે પોષક તત્વો ઓછા હોય શાકભાજી કરતા, અને અનાજમાં શક્તિ વધારે હોય કંદમૂળ કરતા. તો વજન જેમ વધતું જાય એમ એમાં શક્તિ ઉમેરાતી જાય છે, પોષક તત્વો જરા ઓછા થતા જાય છે. તો પાંદડાની અંદર સૌથી વધારે પોષક તત્વો થયા અને ડ્રાય ફ્રૂટ્સમાં સૌથી વધારે શક્તિ થઈ, અને એ તમે ગૂગલ ઉપર પણ ચેક કરી શકો છો, ટેકનિકલ અને લોજિકલી. હવે પાંદડાઓમાં બીજું વધારાનું જે છે એ છે એનો પાંદડાનો લીલો રંગ. તો એક એ વસ્તુ ઉપર આપણે પણ થોડું કાલે જોયેલું, એમાં આગળ વધાઈશું. હવે મનુષ્ય બે વસ્તુ ખાય છે આખી જિંદગી, એક ખાય છે શાકભાજી, બીજું ખાય છે અનાજ. તો શાકભાજી જે છે એ વજનમાં હલકું હોય, પાણીમાં તરે, એનો મતલબ કે એમાં પોષક તત્વો ભરપૂર હોય. અને અનાજ વજનદાર છે એટલે એમાં પોષક તત્વો ઓછા હોય, શક્તિ વધારે હોય. એટલે મનુષ્ય આ બંને ખોરાક બે અલગ ઉદ્દેશથી ખાય છે. શાકભાજી ખાય છે પોષક તત્વો માટે, અનાજ ખાય છે શક્તિ માટે. એ બધાને ખબર છે, વર્ષોથી આપણે ખાતા આવ્યા છે, હજારો વર્ષથી મનુષ્ય આ ખોરાક ખાય છે. હવે નાની ભૂલ કઈ કરીએ છીએ આપણે, કે તમે કોબી પત્તા યા રીંગણ જેવા શાક લઈ આવ્યા, હવે એને સમારો, સમારેલા કોબીજને પાણીમાં નાખો તો તરે, તરે છે, એનો મતલબ છે એમાં પોષક તત્વો ભરેલા છે. હવે આ સમારેલું શાક આપણે ખાવાનું હતું, એની જગ્યાએ એનો વઘાર કરી અને એનું શાક કર્યું. શાક કર્યા પછી તમે એને પાણીમાં નાખો, શું થશે? ડૂબી જશે. ડૂબી જાય એટલે ખોરાકની ક્વોલિટી બદલાઈ જાય. એ શું થયું? વજનવાળું થયું. પાણીમાં ડૂબે અને જે ખોરાક વજનવાળો હોય એ શરીરમાં શક્તિ આપે, પોષક તત્વો ન આપે. એટલે મનુષ્ય શાકને જ્યારે વઘાર કરે છે એટલે પોષક તત્વો નષ્ટ થઈ જાય છે, શાક વજનવાળું થઈ જાય, પાણીમાં ડૂબી જાય છે, અને ડૂબે છે એટલે તાકાતવાળું થઈ જાય છે. શાક ખાય છે તાકાતવાળું, જોડે અનાજ ખાય છે, રોટલા ખાય છે શક્તિવાળા.
એટલે બંને ખોરાક શક્તિ વાળા માણસ ખાય છે, પોષક તત્વો વાળો ખોરાક મળતો નથી. અને આ નાની ભૂલ દુનિયાની મોટા ભાગની હોસ્પિટલો ચલાવે છે. આપના શરીરમાં જે મેન્ટેનન્સ માટે પોષક તત્વો મળવા જોઈએ એ મળતા નથી. હવે પાંદરા અને શાકભાજી બંનેમાં વજનમાં હલકું હોય પાંદરું, શાકભાજી કરતા પાંદરા વજનમાં હલકા હોય, તો પાંદરામાં વધારે પોષક તત્વો હોય તો આપણે શાકભાજીની જગ્યાએ પાંદરા વધારે ખાવા જોઈએ. લોજિકલી બી થાય છે, ઇકોનોમિકલી જોવો તો પણ ખ્યાલ આવે કે શાકભાજી કરતા પાંદરા સસ્તા હોય તો સસ્તા પાંદરા, સસ્તામાં પોષક તત્વો વધારે, પૈસા ખર્ચમાં એમાં પૈસા ખર્ચી શાક લાવીએ એમાં પોષક તત્વો ઓછા હોય. તો હવે ગુજરાતીઓ તો બિઝનેસમેન કહેવાય અને પૈસાનું ગણિત પહેલું કરે, તો જેના પૈસા ખર્ચો એમાં પોષક તત્વો ઓછા મળતા હોય તો એ વસ્તુ ખાવાના કે એના પાછળ પૈસા ખર્ચવાનો કોઈ મતલબ રહેતો નથી. તો આપણે પાંદરા ખાવા જોઈએ અને પાંદરા સાથે આપણને વધારાનું પાછું ફ્રી મળે છે શરીરના કારીગરો. તો કારીગર એટલે લીલા પાન. લીલા પાન કઈ રીતે કામ કરે છે અને શરીરમાં જઈ અને હિમોગ્લોબિન બને છે એ થોડી વાતો આપણે સમજી હવે એના પાછળ થોડું ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો પાંદરાનો લીલો રંગ ક્લોરોફિલના કારણે હોય છે. ક્લોરોફિલ લીલું કેમ હોય છે? તો એનું સેન્ટરમાં મેગ્નેશિયમ તત્વ છે, મેગ્નેશિયમના કારણે એ લીલું દેખાય છે. મેગ્નેશિયમની જગ્યાએ કોઈ બીજું તત્વ હોત તો આ ક્લોરોફિલ લીલા રંગનું ન હોત, કંઈક જુદા રંગનું દેખાતું હોત. અને ક્લોરોફિલ બીજા રંગનું હોત તો પાંદરા કંઈક જુદા જુદા રંગના તમે જોતા હોત. પણ ઘણે જ્યારે ક્લોરોફિલની ડિઝાઇન કરી એટલે સેન્ટરમાં મેગ્નેશિયમ તત્વ રાખ્યું છે અને આ મેગ્નેશિયમ તત્વના કારણે ક્લોરોફિલ લીલું દેખાય છે અને એના કારણે પાંદરા લીલા દેખાય છે. હવે આ મેગ્નેશિયમ તત્વ ક્લોરોફિલના સેન્ટરમાં છે અને એ કામ કરે છે. શું કામ કરે છે? તો સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ તત્વ લે છે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, જમીનમાંથી પાણી એટલે જળ તત્વ લે છે. એટલે સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ તત્વ કહેવાય, કાર્બન ડાયોક્સાઇડ એટલે વાયુ તત્વ કહેવાય, જમીનનું પાણી એટલે જળ તત્વ કહેવાય, અને જમીનનું ખાતર જેને ભૂમિ તત્વ કહેવાય. તો અગ્નિ, વાયુ, જળ અને ભૂમિ આ ચાર તત્વો ભેગા થઈ અને એ વનસ્પતિ માટે ખોરાક બનાવે છે. જો અહીંયા એનો ઉદ્દેશ છે કોના માટે? વનસ્પતિ માટે ખોરાક બનાવવાનો. અને વનસ્પતિ માટે ખોરાક તૈયાર થાય એટલે એક ખોરાકમાંથી નવા પાન આવે, નવા ફૂલ આવે, નવા ફળ લાગે અને વનસ્પતિનો વિકાસ થાય, જે બીજા શાકાહારી પ્રાણીઓ માટે ખોરાક તરીકે કામમાં આવે છે. એટલે શાકાહારી પ્રાણીઓને જીવાડવાનું કોઈ કામ કરતું હોય તો એ કોણ કરે છે? આ મેગ્નેશિયમ રૂપી ડ્રાઈવર વાળું ક્લોરોફિલ નામનું મશીન. આ ક્લોરોફિલ નું મશીન જો ભગવાને ન બનાવ્યું હોત તો આ ધરતી ઉપર શાકાહારી પ્રાણીઓનું કોઈ અસ્તિત્વ જ ન હોત. શાકાહારી પ્રાણીઓનું કોઈ અસ્તિત્વ ન હોત તો માંસાહારી પ્રાણીઓનું પણ અસ્તિત્વ ન હોત અને આ ધરતી વેરાન અને સૂકી હોત. ચંદ્ર ઉપર જાઓ તો તમને કાંઈ ના મળે, બીજા ગ્રહો છે જેના ઉપર કોઈ જીવનું અસ્તિત્વ નથી, તો આવું સૂકું હોત. તો આપણું અસ્તિત્વ, મનુષ્ય તરીકે આપણું અસ્તિત્વ ના પાછળ સૌથી મોટું કોઈ જવાબદાર વસ્તુ હોય તો એ છે આ ક્લોરોફિલ. ભગવાને ક્લોરોફિલ બનાવીને આ ધરતીને હરીપરી બનાવી છે. અને હું તો પહેલો નંબર, જો કોઈને ભગવાનની અદ્ભુત રચનામાં નંબર આપવાની વાત આવે તો હું પહેલો નંબર આપું ક્લોરોફિલ. ભગવાને ક્લોરોફિલ બનાવીને આપણને આ જીવવાનો આનંદ અને જીવવા માટેની વ્યવસ્થા કરી આપી છે. તો ભગવાનની અદ્ભુત રચનાઓમાં પહેલો નંબર આવશે ક્લોરોફિલ. હવે સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, જળ અને ભૂમિ આ ચાર તત્વો ભેગા થયા. અચ્છા, ફળ ફૂલ બન્યા. આપણે જે કઈ ખાઈએ છીએ, શાકભાજી, ફળ ફળાદી, અનાજ, કઠોળ, આ બધું કોણ તૈયાર કરે છે? તો આ ક્લોરોફિલ. હવે તમે મોટી સાઈઝનું તરબૂચ લાવો, મોટા મોટી સાઈઝનું, તો જગ્યા વધારે રોકે. જેટલી સાઈઝ મોટી એટલી જગ્યા વધારે રોકે. તો આ જગ્યા વધારે રોકી એને આકાશ તત્વ કહેવાય. આકાશ તત્વ એ સ્પેસ છે, એમાં કોઈ મેટર હોતી નથી.
ખાલી જગ્યા હોય છે તો આ ક્લોરોફિલ આકાશનો પણ ઉપયોગ કરે છે ત્યારે કોઈ વસ્તુ ક્રિએટ થાય છે તો અગ્નિ વાયુ જળ ભૂમિ અને આકાશ આ પાંચ તત્વો ભેગા થઈ અને ક્લોરોફિલ વનસ્પતિ માટે ખોરાક બનાવે છે અને વનસ્પતિને આરોગવાનું કામ શાકાહારી પ્રાણીઓ કરે હવે શાકાહારી પ્રાણી જ્યારે પાંદરું ખાય એટલે આ ક્લોરોફિલ નામનું લીલા રંગનું મશીન પાંદરા સાથે શરીરમાં જાય શાકાહારી પ્રાણીના શરીરમાં જાય હવે શરીરમાં જાય એટલે ભગવાન આવું અદ્ભુત મશીન ફેંકી દે કઈ ના ફેંકી દે ભગવાન બહુ હોશિયાર છે એને ધ્યાન રાખ્યું છે કે ભાઈ આ ક્લોરોફિલ નામનું મશીન અગ્નિ વાયુ જળ ભૂમિ અને આકાશ આ પાંચ તત્વો ભેગા કરી અને ખોરાક બનાવતું હોય તો આ મશીનને શરીરમાં જઈને પણ એના પાસે તો કામ કરાવવા જોઈએ અને ફેંકી ના દેવાય હવે ભૂમિ તત્વમાં તમને પાછું બીજા બધા તત્વોનો તો ખ્યાલ આવી ગયો કે સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ કાર્બન ડાયોક્સાઇડ એટલે વાયુ જળ એટલે પાણી એટલે જળ તત્વ ભૂમિ તત્વનો ખ્યાલ ના આવ્યો તો જમીનનું ખાતર ખાતર એટલે ભૂમિ તત્વ ભૂમિમાં શું હોય વજનવાળા તત્વો હોય વજનદાર ભારે કેલ્શિયમ આયર્ન મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફેટ જે મિનરલ્સ જે છે ધરતીની અંદર આ મિનરલ્સ જે છે એ બધા હવામાં ક્યાંય ના હોય હવામાં ક્યાંય ના હોય એ જમીનની અંદર હોય તો જમીનમાંથી કેલ્શિયમ ઉઠાવવાનું અને ખોરાકમાં નાખવાનું આ બધું ક્લોરોફિલ કામ કરે છે બરાબર છે તો આ બધા તત્વો ભેગા થાય છે ખોરાક તૈયાર થાય છે હવે આ ક્લોરોફિલ રૂપી મશીન જ્યારે શરીરમાં જાય છે એટલે શરીરમાં જાય પછી ભગવાન એનો ઉપયોગ કરવાનું વિચારે છે પરંતુ આ પાંદરામાં હોય ત્યારે કેવા પ્રકારના કામ કરે છે જરા એનો બેઝિક સમજીએ કે ખોરાક કઈ રીતે તૈયાર કરે છે તો અહીંયા પાંદરામાં શું કામ થાય છે કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ના 6 અણુ લે છે પછી પાણી હવામાંથી લે અથવા જમીનમાંથી લે જ્યાં સોર્સ મળે ચોમાસાની વાતાવરણ હોય તો એ હવામાંથી લઈ લેશે અને ચોમાસું ના હોય તો એ જમીનમાંથી પાણી ખેંચશે તો પાણીના 6 એટમ અને 6 કાર્બન ડાયોક્સાઇડના આ 6 ને 6 12 એટમ ભેગા થાય એમાં સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ એ આપણે જયારે કોઈ ખોરાક પકવીએ છીએ તો અગ્નિ આપીએ છીએ ને તો અગ્નિ એનો ઉપયોગ થાય અને આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બે ભેગા થાય અને એમાંથી ગ્લુકોઝ અને ઓક્સિજન છૂટા પડે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગા થયા સૂર્યપ્રકાશની હાજરીમાં અને એમાંથી ગ્લુકોઝ બન્યો અને ઓક્સિજન છૂટો પડે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે જે ઓક્સિજન બધા પ્રાણીઓ માટે પ્રાણવાયુ તરીકે કામમાં આવે છે જો કેટલી અદ્ભુત વ્યવસ્થા આપણા ભગવાને આપણા માટે અને આ ધરતી ઉપર રહેતા તમામ પશુ પક્ષીઓ માટે ગોઠવી છે કે તમારે જે પ્રાણવાયુ જોઈએ છે ઓક્સિજન જોઈએ છે એ ઓક્સિજન કોઈ પેદા કરતું નથી તમારો જે ખોરાક બનાવે છે એ જ પાછો તમારા માટે ઓક્સિજન બની આપે છે તો આ ક્લોરોફિલ જે છે એ ઓક્સિજન બી બનાવે છે અને આપણા માટે ખોરાક પણ બનાવે છે તો આ સુગર જે છે ગ્લુકોઝ જે છે આ ગ્લુકોઝ નું એટોમિક સ્ટ્રક્ચર શું છે તો એમાં 6 કાર્બન ના એટમ હોય 6 ઓક્સિજન ના હોય અને 12 હાઇડ્રોજન ના હોય આ ત્રણ વસ્તુઓ ભેગી થાય એટલે ગ્લુકોઝ કહેવાય જેને સુગર કહેવાય તો ગ્લુકોઝ નો આ બેઝિક પાયો છે આ ધરતી ઉપર જેટલા જીવ રહે છે એના તમામ સેલને શક્તિ આપવાનું કામ આ ગ્લુકોઝ નામના સૌથી નાનામાં નાના શક્તિનું આ સ્વરૂપ છે સૌથી નાનામાં નાનું શક્તિનું સ્વરૂપ એટલે ગ્લુકોઝ જેને સુગર કહીએ છે ગ્લુકોઝ કહીએ છે આ તમે જે ખાંડ ખાવ છો એ નહીં એ અલગ છે પાછી એ મગજમાં એ સુગર ન લેતા તમે બરોબર છે તો અહીંયા ઓક્સિજન બહાર કાઢે છે ગ્લુકોઝ બનાવે છે અને પાણી પાણી પણ એ છૂટું પાડે છે તો આ એનું એક એટોમિક પ્રોસેસ થાય છે હવે આ જે ગ્લુકોઝ જે છે એના જેવું જેવું અને ફ્રુક્ટોઝ પણ બનાવતું હોય છે ઘણી વખતે તો ગ્લુકોઝ બનાવે ફ્રુક્ટોઝ બનાવે એ રીતે ગેલેક્ટોઝ પણ બનતું હોય છે તો ત્રણ પ્રકારના બેઝિક સ્ટ્રક્ચર ક્લોરોફિલ ની અંદર પાંદરામાં પ્રોસેસ થતા હોય છે હવે જ્યારે બે ગ્લુકોઝ ભેગા થાય એટલે માલ્ટોઝમાં કન્વર્ટ થાય બે ગ્લુકોઝ ભેગા થાય
ત્યારે માલ્ટોઝમાં ભેગા થાય એક ફ્રુક્ટોઝ અને એક ગ્લુકોઝ, એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ ભેગા થાય ત્યારે સુક્રોઝ બનતું હોય છે, અને એક ગ્લેક્ટોઝ અને એક ગ્લુકોઝ ભેગા થાય ત્યારે લેક્ટોઝ બનતું હોય છે. આ પછી ગ્લુકોઝ થી આગળના ફોર્મ થયા. તમારે આ બધા બહુ ડીપમાં યાદ રાખવાની જરૂર નથી, આવા અઘરા પ્રશ્નો તમને નહીં પૂછીએ, એટલે ચિંતા ના કરો. આ બેઝિક તમને સમજ આપવા માટે છે. અહીંયા ચિત્રમાં તમને દેખાય છે તો દુનિયાના તમામ શાકાહારી પ્રાણીઓનો બેઝિક ખોરાક છે કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ નો મતલબ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ ત્રણ એટમો ભેગા થાય અને જે શક્તિનું સ્વરૂપ બને એને કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. અને એની સિમ્પલ ડિઝાઇનમાં જ્યારે એક એક ગ્લુકોઝ વાળા એટમિક સ્ટ્રક્ચર ભેગા થાય છે તો એને ગ્લુકોઝ કહે છે, ફ્રુક્ટોઝ કહે છે અને ગ્લેક્ટોઝ કહે છે. અને જ્યારે ડબલ ગ્લુકોઝ ભેગા થાય ત્યારે એ ડબલ વાળા ભેગા થાય ને થોડા હેવી ક્વોલિટીના થાય ને એમાં વધારે શક્તિ મળે. તો આમાં શું શું થાય છે જુઓ, તો જ્યારે ગ્લુકોઝ અને ગ્લુકોઝ ભેગા થાય ત્યારે માલ્ટોઝ બને છે. અહીંયા ચિત્રમાં તમને દેખાય છે બે ગ્લુકોઝ ભેગા થાય એટલે માલ્ટોઝ બને છે, બરોબર છે? તો આ જે છે એ માલ્ટોઝ એ ગરપણનું સ્વરૂપ થઈ જાય છે, એ સ્વીટર સ્વીટ તરીકે કામમાં આવે છે. આપણે કોઈ પણ જ્યારે ઘરી વસ્તુ ખાઈએ છીએ ત્યારે આ માલ્ટોઝ આવે છે. અને જ્યારે અનાજ સ્પ્રાઉટ થાય છે, તમે કોઈ પણ અનાજને કઠોળને તમે અંકુરિત કરો છો ત્યારે એ તમને મીઠું લાગે છે, એમનેમ મીઠું નહીં લાગે સ્વાદમાં, પણ જ્યારે અંકુરત થશે ત્યારે તમને એ મીઠું લાગે છે. પછી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ભેગા થાય ત્યારે સુક્રોઝ બનતું હોય છે. તો આ પણ નેચરલી આપણને ઘરે ફ્રૂટ્સની અંદરથી મળતું હોય છે. અને આ પ્રાણીઓ આ ફ્રૂટ ખાય, તો પ્રાણીઓ ફ્રૂટ ખાય એટલે એના જે બીજ હોય એ પ્રાણીના શરીરની અંદર જાય, અને પછી એ જ્યારે પ્રાણી જ્યારે ક્યાંય બી ટોયલેટ કરે, પોટી કરે, મળ નિષ્કાસન કરે ત્યારે એ બીજ હોય એ પાછા દૂર જઈને પડે, એટલે જે સ્પીસીસ છે, જે વનસ્પતિ છે એની વંશ વૃદ્ધિ ચાલુ રહે એના માટે આ વનસ્પતિ એ પોતે પોતાની વંશ વૃદ્ધિ ચાલુ રહે, એનો નાશ ના થઈ જાય, એટલે આ બધા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સુક્રોઝ ને આ બધો બનાવે, જેનાથી શું પ્રાણીઓ પક્ષીઓ આકર્ષાય એને ખાવા માટે, અને પ્રાણી પક્ષીને એની તાકાત બી મળે અને સાથે સાથે જે તે વનસ્પતિ નો નાશ ના થાય ને અને નવા વનસ્પતિની વંશવેલો ચાલુ રહે. તો આ સુક્રોઝ છે. લેક્ટોઝ જે છે એ પ્રાણીઓના શરીરની અંદર મોટા ભાગે એનું ફોર્મ જોવા મળે છે, આપણને વનસ્પતિમાં એનું ફોર્મ ઓછું જોવા મળતું હોય છે. પછી આ લેક્ટોઝ, મેલ્ટોઝ અને સુક્રોઝ ને આ બધું ભેગું થાય એટલે કોમ્પ્લેક્સ થાય, અને એમાંથી પછી સ્ટાર્ચ બને. તમે બટાકા અનાજના જે લોટ ખાવ છો આ બધું સ્ટાર્ચ હોય છે. સ્ટાર્ચ વધારે કોમ્પ્લેક્સ મોડમાં આવે એટલે વધારે શક્તિવાળું થાય ને જગ્યા ઓછી રોકે, કોમ્પેક્ટ મોડમાં થાય એટલે ગ્લાયકોજીન નામના, એટલે પછી એ ચરબીમાં કન્વર્ટ થાય. અને જે ફાઈબર હોય છે એ પણ આ મૂળ કાર્બોહાઈડ્રેટ્સ માંથી જ બને છે. એટલે સૌથી પહેલું જે પ્રોડક્શન થાય છે એ પ્રોડક્શન થાય છે ગ્લુકોઝનું, અને ગ્લુકોઝમાંથી પછી ફ્રુક્ટોઝ ને માલ્ટોઝ ને સુક્રોઝ ને સ્ટાર્ચ ને ગ્લાયકોજીન અને ફાઈબર ના બધું પછી બધું કોમ્પ્લેક્સ મોડ વાળા બંધારણ થતા જાય છે આ બધા. તો અહીંયા જુઓ તમને આ ચિત્રની અંદર દેખાય છે કે ગ્લુકોઝ જે છે, ફ્રુક્ટોઝ અને ગ્લેક્ટોઝ આ બધું ફરફરાદીમાં તમને મળશે, જ્યારે પેલા હાઈ ડેન્સિટી વાળા કાર્બોહાઈડ્રેટ જે છે જેની અંદર એકથી વધારે ગ્લુકોઝના અણુ ભેગા થઈ અને એનું બંધારણ બન્યું હોય તો એ બધું પછી આ અનાજ જે છે, મિલ્ક જે છે, આ બધું એ વધારે કોમ્પ્લેક્સ મોડ ની અંદર આ બધા આવે છે. એટલે એમાં જગ્યા ઓછી રોકે, હાઈ ડેન્સિટી વાળા થાય ખોરાક, અને એમાંથી તાકાત વધારે મળે. એટલે આ ચરબી થી લઈને પ્રોટીન થી લઈને બધું જ વસ્તુઓ અલ્ટિમેટલી સ્ટાર્ટિંગ થાય છે ગ્લુકોઝ ફોર્મમાંથી, બરોબર છે? તો આ બધું જે ખોરાક તૈયાર કરવાની મૂળ જવાબદારી હતી ક્લોરોફિલની. તો આ ક્લોરોફિલ જે છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન
આ ત્રણ મૂળ તત્વોનો ઉપયોગ કરી અને પછી જરૂર પડે ત્યાં મિનરલ્સનો પણ ઉપયોગ કરે અને આપણા તમામ પ્રકારની વનસ્પતિના ખોરાક તૈયાર થાય ને એ વનસ્પતિનો આહાર પ્રાણીઓ કરે અને પ્રાણીઓના શરીરમાં પણ જોઈતા પોષક તત્વોના રૂપમાં શક્તિના રૂપમાં ત્યાંથી પૂરું થાય છે. તો આપણા માટે આ ક્લોરોફિલ બહુ મહત્વનું છે. અને આનું એટોમિક સ્ટ્રક્ચર તમે જુઓ તો જો પાણીની અંદર બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટલે ત્રણ જ અણુઓ ભેગા થયા છે એ ચિત્રમાં દેખાય છે. પછી લિપિડ એટલે ફેટ કહેવાય, ચરબી, તો ચરબીની અંદર આ બધા અણુઓ જોડે જોડે ભેગા ગોઠવેલા હોય અને એની એક લાંબી ચેન થાય એટલે ઓછી જગ્યામાં વધારે સમય ગયા હોય, ગીચો ગીચ ભરેલા હોય એટલે એમાં તાકાત વધારે આવે, એનર્જી વધારે આવે, કેલરી વધારે આવે. હવે ચરબીના પ્રમાણમાં તમે આ કાર્બોહાઇડ્રેટ્સના એટોમિક સ્ટ્રક્ચર જુઓ તો એ થોડા છૂટા છૂટા છે. એટલે કાર્બોહાઇડ્રેટ્સ, હવે તમે ચરબી એટલે તેલ, ઘી, તેલ આ બધું ચરબી છે અને કાર્બોહાઇડ્રેટ્સ એટલે અનાજ અને ઘરે પદાર્થો. તો આ અનાજ જે છે એના કરતા ચરબીમાં તાકાત વધારે હોય છે, તો આ એનો બેઝિક છે. અને પ્રોટીનમાં પણ થોડા વધારે કોમ્પ્લેક્સ મોડમાં હોય કાર્બોહાઇડ્રેટ્સ કરતા, તો કાર્બોહાઇડ્રેટ્સ કરતા પ્રોટીન પણ થોડી આપણને વધારે એનર્જી આપે, પણ પ્રોટીનનું કામ થોડું બીજા બંધારણના કામમાં ઉપયોગમાં આવતું હોય છે શરીરની અંદર. તો આ જે ચિત્ર છે એ તમને એના અણુઓની ગોઠવણી બતાવે છે. એટલે ગોઠવણીના કારણે તમે થોડું જોઈ વિચારી શકો કે પાણીમાં ખાલી છૂટા છૂટા બે અને એક ત્રણ જ અણુ છે, એમાં શક્તિ નથી, એમાં કાર્બન હોતો નથી, હાઇડ્રોજન હોતો, કાર્બન હોતો નથી એટલે કાર્બન નું બર્નિંગ થાય નહીં તો એ કેલરી ઉત્પન્ન થાય નહીં, એટલે પાણીમાં કેલરી ન હોય. જ્યારે આ કાર્બોહાઇડ્રેટ છે, ચરબી છે, પ્રોટીન છે, તો એની અંદર આ બીજા બધા કાર્બન અને હાઇડ્રોજન એ બધા બીજા આઇટમ વધારે હોય તો એનાથી ચરબી, એનર્જી અને કેલરી વધારે ઉત્પન્ન થઈ શકે છે. બરોબર છે? તો જેટલું કોમ્પેક્ટ મોડ એટલી તાકાત વધારે અને જેટલું છૂટા છૂટા અણુઓ હોય એમ એમાં ઓછી મળે એનર્જી, કેલરી ઓછી મળે, શક્તિ ઓછી મળે. એટલે મનુષ્ય હોશિયાર છે, બુદ્ધિશાળી છે, એટલે ચરબીયુક્ત ખોરાક, કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે અનાજ જેવા ખોરાક ખાઈ અને ઓછું ખાઈ અને વધારે શક્તિ મેળવે છે. તો આપણે પાંદરા બીજા પ્રાણીઓની જેમ પાંદરા કેમ નથી ખાતા? એનું કારણ છે બુદ્ધિ. આપણને ભગવાને બુદ્ધિ આપી છે એટલે આપણે પાંદરા એકલા ખાઈ ખાઈને વધારે શક્તિ ભેગી કરવા જઈએ તો બહુ પાંદરા ખાવા પડે. એટલે આપણે અનાજરૂપી શક્તિ ખાઈએ છીએ અને આપણું કામ ચલાવીએ છીએ. હવે શરીરની અંદર આ ક્લોરોફિલ જે છે એ શરીરમાં ગયા પછી ભગવાન એને કેવી જવાબદારીઓ સોંપે છે તો એ પણ થોડી વાતો આપણે થોડી સમજી લઈએ. હવે આ ક્લોરોફિલ એટલે લીલા રંગનું ચિત્ર બાજુમાં દેખાય છે, જેનો ડ્રાઈવર મેગ્નેશિયમ હતો. હવે આ મેગ્નેશિયમ ડ્રાઈવર વાળું ક્લોરોફિલ મશીન શાકાહારી પ્રાણી પાંદરું ખાય એટલે લીલો રંગ શરીરમાં જાય. શરીરમાં ગયા પછી ભગવાને પેલો મેગ્નેશિયમ ડ્રાઈવર જે હતો એને એવું કીધું કે ભાઈ તું મશીન લઈને હવે શરીરમાં આવ્યો, તું પાંદરામાં હતો એટલે અગ્નિ, વાયુ, જળ, ભૂમિ અને આકાશ આ પાંચ તત્વો ભેગા કરી અને તું વનસ્પતિ માટે ખોરાક બનાવતો હતો, અદભુત કામ કરતો હતો, તારા કારણે આ ધરતી હરીભરી છે. એને બહુ શાબાશી આપી ભગવાને મેગ્નેશિયમને કે ભાઈ તારી ડ્રાઈવર તરીકે બહુ સારું કામ કર્યું, હવે તું મશીન લઈને શરીરમાં આવ્યો, હવે શરીરમાં આવ્યા પછી હવે તારે બીજા કામ કરવા પડશે. હવે બીજા કામ કરવાની વાત આવી એટલે પેલા મેગ્નેશિયમે વાંધો ઉઠાવ્યો. એને ભગવાનને કીધું કે પ્રભુ હું પાંદરામાં બેસીને પંચ તત્વો ભેગા કરીને ખોરાક બનાવી આપતો હતો તો હવે હું શરીરમાં પણ ખોરાક બનાવી આપીશ તો તમને શું વાંધો છે? બહુ આ બહુ લોજિકલી વાતો થઈ હતી હા બંનેના વચ્ચે, બહુ સમજવા જેવી છે. તો મેગ્નેશિયમે આ સવાલ કર્યો પ્રભુને કે ભાઈ હું શરીરમાં પણ પંચ તત્વો ભેગા કરીને ખોરાક બનાવી આલું તો તમને શું વાંધો છે? એટલે ભગવાને તરત ના પાડી કે ના ભાઈ, તું પાંદરામાં ખોરાક બનાવતો તો એ તારી મજબૂરી હતી, કારણ કે મેં જેને વનસ્પતિ તરીકે જન્મ આપ્યો છે, વનસ્પતિ બનાવ્યા છે, એ લોકોને મેં પગ આપ્યા નહોતા, એમને જમીન સાથે મૂળ સાથે જોડી રાખ્યા હતા, તમે ચાલી શકતા નહોતા અને તમારે જીવવું હોય, તમારા શરીરનો વિકાસ કરવો હોય તો ખોરાક વગર તો વિકાસ થાય નહીં, અને ખોરાક બનાવવા માટે તમારી મજબૂરીમાં તમારે ત્યાં ખોરાક બનાવવો પડતો હતો. જો ભગવાનનો જવાબ પણ કેટલો અદ્ભુત છે કે ભાઈ તમારી મજબૂરી હતી
તમને મેં પગ આપ્યા નહોતા, વનસ્પતિ તરીકે તમને મૂળ આપ્યા હતા. તમે એક જગ્યાએ જ્યાં ઉભા હોય ત્યાંથી બીજી જગ્યાએ જઈ ન શકો, એટલે જ્યાં ઉભા હોય ત્યાં જ જીવવું હોય તો ત્યાં ઉભા ઉભા જ ખોરાક બનાવવો પડે, અને એટલા માટે તમે મજબૂરીમાં ખોરાક બનાવતા હતા. પણ હવે તો તમે મશીન લઈને શરીરમાં આવ્યા છો, અને જેને મેં જેને શરીર બનાવી આપ્યા છે, જે શાકાહારી પ્રાણીઓ બનાવી આપ્યા છે, એ તમામ શાકાહારી પ્રાણીઓને મેં પગ આપ્યા છે, અને પગ વાળા પ્રાણીઓ હરી ફરી શકે છે અને બહારથી ખોરાક લાવી અને પોતાના શરીરમાં ભરી શકે છે. એટલે શરીરમાં ખોરાક બનાવવાનો નથી, એટલે હવે તમે ખોરાક બનાવવાના કામને ભૂલી જાઓ. અહીંયા શરીરમાં તમારે રહેવું હોય તો તમારે બીજા કામ કરવા પડશે. અને ભગવાનની આ લોજિકલ વાત અને સાયન્ટિફિક વાત સાંભળી અને પછી પેલા મેગ્નેશિયમ ડ્રાઈવરે કાન પકડ્યા કે પ્રભુ, તમે તો બહુ બુદ્ધિશાળી છો, તમારો જવાબનો કોઈ ટોટો નથી, તમે મને ફસાયો. હવે મારા માટે તો કોઈ બીજો સવાલ રહેતો જ નથી. હવે તમે મને કામ કરવાનું, બીજું કામ કરવાનું કહો છો, પણ હવે મને તો આખી જિંદગી પાંદરામાં બેસી અને એક બાજુ બેસી બેઠા બેઠા પંચતત્વો ભેગા કરી અને ખોરાક બનાવવા સિવાય મેં કોઈ કામ કર્યા નથી. હવે તમે મને બીજા કામ કરવાનું કહો તો હું કઈ રીતે કરું, મને અનુભવ જ નથી. એટલે એક કામ કરો પ્રભુ, તમે આ મશીનની ચાવી હું તમને આપું છું, તમે આ ચાવી લઈ લો અને મને રિટાયર કરો. તમારા મશીન પાસે જે બીજા કામ કરાવવા હોય એ બીજા ડ્રાઈવર પાસે કરાવી લેજો, મને છૂટો કાઢો. હવે આ વાત થઈ એટલે ભગવાને મશીનની ચાવી લઈ લીધી, ક્લોરોફિલ મશીનની, અને એ ચાવી લઈ અને ભગવાને કોને આપી? પેલા આયર્નને, લોખંડના કણને, જેને ફેરસ કહેવાય વિજ્ઞાનની ભાષામાં Fe. જો અહીંયા બંને ચિત્રના સેન્ટરમાં જુઓ, અહીંયા પેલામાં લીલામાં Mg લખ્યું છે અને બાજુ લાલ રંગનામાં શું છે? Fe. તો આ ચાવી, મશીનની ચાવી આયર્નને આપી, લોખંડના કણને આપી, અને ભગવાને આ લોખંડના ડ્રાઈવરને એવું કીધું કે હવે તું આ મશીનના સીટ ઉપર બેસી જા ભાઈ, અને હું તને કહું એ કામ તારે કરવાના, હું તને કહું એવા કામ તારે કરવાના. એટલે પેલો ડ્રાઈવર બદલાઈ ગયો હવે શરીરમાં આવ્યા પછી. હવે આ ડ્રાઈવર લોખંડનો કણ આવ્યો, જ્યારે ડ્રાઈવર મેગ્નેશિયમ હતો સીટ ઉપર, અને મેગ્નેશિયમ પોતે કુદરતી રીતે લીલા રંગનો હોય છે, એટલે મશીન લીલા રંગનું દેખાતું હતું. હવે ડ્રાઈવર નવો આવ્યો તો એનો લુગડો લાલ રંગનો હતો, એટલે મશીનનો રંગ લાલ દેખાવાનો થયો. અને આ લાલ રંગનો મશીન દેખાય એને આપણે વિજ્ઞાનની ભાષા આજની તારીખે એને હિમોગ્લોબિન કહે છે. શું કહે છે? હિમોગ્લોબિન. તો બસ આ વાત બહુ બેઝિકલી સમજવાની છે કે જે પ્રાણી લીલા રંગનું ક્લોરોફિલ ખાય છે એ શરીરમાં જાય, એટલે એનો સેન્ટરનો એટમ મેગ્નેશિયમ બદલાય છે, એની જગ્યાએ લોખંડનો કણ આવી જાય છે, અને એ પછી એ લાલ રંગનું થઈ જાય છે મશીન, અને એને આપણે વિજ્ઞાનની ભાષામાં હિમોગ્લોબિન કહીએ છીએ. અને આ હિમોગ્લોબિન એ લાલ રંગનું હોય અને લોહીમાં ફરતું રહે. પાંદરામાં એ મશીન એક બાજુ બેઠા બેઠા કામ કરતો હતો, હવે આ હિમોગ્લોબિન ને શરીરમાં ફરતા રહેવાનું અને કામ કરવાનું ભગવાને કીધું. હવે ભગવાને પાછા પેલા ડ્રાઈવરને પાછી સૂચનાઓ તો આપી કે ભાઈ હવે તારે શરીરમાં આ મશીન પાસે કેવા કેવા કામ કરાવવાના, તો એ પણ થોડા સમજવા જેવા છે. એને કાનમાં ભગવાને બધું કહી દીધું, તારે હવે આ મશીનને ક્યાંય ઊભું નથી રાખવાનું, તારે ચાલતું જ રાખવાનું, શરીરમાં ફરતા જ રાખવાનું, અને જ્યાં જ્યાં જે જે કામની જરૂર હોય બધા તારે પૂરા કરતા જવાનું. તો હવે કેવા કેવા કામ કરે છે એ પણ થોડા સમજીએ. તો આ હિમોગ્લોબિન જે પાંદરામાં હતું એટલે ક્લોરોફિલ હતું, હવે શરીરમાં આવ્યા પછી હિમોગ્લોબિન બન્યું શાકાહારી પ્રાણીના શરીરમાં. તો આ હિમોગ્લોબિન શરીરમાં ફરતું રહીને કેવા કામ કરે છે એના એક બે એક્ઝામ્પલ તમને આપું, એટલે તમને થોડો લોજિકલી ખ્યાલ આવે કે આપણા શરીરમાં આવા આવા કામ કરે છે. જુઓ, બહુ સરસ કામ કરે છે. અહીંયા શું કામ કરે છે જુઓ, માની લો કે મોટાભાગે આપના અહીંયા લેક્ચર સાંભળવા વાળી મોટાભાગે બેનો વધારે છે. આપણે બેનના નામે એક્ઝામ્પલ આપીએ. હવે બેનો ભાખરીનો લોટ બનાવવા બેસે તો આંગળીઓથી થોડો વધારે તાકાત વાપરી અને આંગળીઓથી લોટ બાંધવો પડે, કારણ કે ભાખરીનો લોટ થોડો કડક બનાવવાનો હોય.
એટલે એને બનાવવા માટે થોડી આંગળીઓને હાથના પંજાને મહેનત વધારે કરવી પડે. હવે તમે આંગળીઓથી લોટ બાંધો છો ત્યારે આંગળીઓને કામ કરવાની જરૂર પડે, શક્તિની જરૂર પડે કામ કરવા માટે, તાકાત જોઈએ. તો આ આંગળીઓમાં કઈ શક્તિના ભંડાર ભરેલા પડ્યા હોય નહીં. તો તમારા આંગળીના સ્નાયુ, તમે જો આ જે દેખાય છે ને સ્નાયુ હોય, આ સ્નાયુઓ હોય, તો આ સ્નાયુઓને કામ કરવા માટે શક્તિ જોઈએ. શક્તિ વગર સ્નાયુ કામ કરે નહીં. તો આ આંગળીઓના સ્નાયુઓને શક્તિની જરૂર પડી કામ કરવા માટે, તો શરીરમાં જ્યાં સ્ટોક પડ્યો હોય, હવે સ્ટોક ક્યાં હોય, આપણા લીવરમાં, તો લીવરમાંથી જે સ્ટોક પડ્યો હોય એના ટુકડા કરવાના, એના ભાગી ભાગીને ટુકડા કરી એને ગ્લુકોઝ રૂપે ચેન્જ કરવાના, અને ગ્લુકોઝના ટીફીન અહીં આંગળીઓ સુધી પહોંચાડવાની જવાબદારી ભગવાને આ તમારા હિમોગ્લોબિનને આપી છે. કે ભાઈ જ્યાં જ્યાં કામ ચાલતું હોય ત્યાં આ શક્તિ એટલે કે ગ્લુકોઝના ટીફીન પહોંચાડવા, પહેલું કામ આ સોંપ્યું ભગવાને કે ભાઈ ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા તારે કરવાની, જ્યાં કામ ચાલતું હોય ત્યાં. અચ્છા, હવે ગ્લુકોઝના ટિફિન તમારી આંગળીઓમાં આવી ગયા, આ હિમોગ્લોબિન મશીન લઈ આવ્યું પાવડા ભરી ભરી જીસીબી મશીનની જેમ. હવે આ ગ્લુકોઝ અહીં આવી ગયો, હવે આ ગ્લુકોઝ જે છે એ આંગળીઓમાં તો આવી ગયો, પરંતુ આ આંગળીના સ્નાયુ આ ગ્લુકોઝને સીધે સીધો ઉપયોગમાં લઈ ના શકે, એની ગ્લુકોઝની શક્તિ વાપરવી હોય તો શું કરવું પડે, એને સળગાવવું પડે. સળગાવ્યા વગર કોઈ પણ પદાર્થની શક્તિનો ઉપયોગ તમે કરી શકો નહીં. આપણે રેલવેનું એન્જિન હોય એમાં કોલસા ભરીએ અને કોલસા સળગાવીએ નહીં તો ગાડી ચાલી શકે ખરી? ના ચાલે. આપણા ગાડીની પેટ્રોલ ભરીએ છે, એ પેટ્રોલ એન્જિનમાં જાય છે, એન્જિનમાં જઈને સળગે છે, પછી ગાડી ચાલે છે. એટલે ત્યાં સુધી પેટ્રોલની શક્તિનો ઉપયોગ તમે કરી ના શકો, સળગાવો ના ત્યાં સુધી, બરોબર? તો હવે ગ્લુકોઝ નું ટિફિન આંગળીઓમાં આવી ગયું, હવે આંગળીઓમાં એનો જો ઉપયોગ કરવો હોય શક્તિ તરીકે તો એનો સળગાવવાની જરૂર પડે. અને કોઈ પણ વસ્તુ સળગાવવાની જરૂર પડે તો કયા વાયુની જરૂર પડે? તમે બધા સ્કૂલમાં ભણ્યા છો, કોઈ પણ વસ્તુ સળગાવવી હોય તો ઓક્સિજન વાયુની જરૂર પડે. હવે ઓક્સિજન વગર કોઈ વસ્તુ સળગે નહીં. હવે અહીં આંગળીઓની અંદર ગ્લુકોઝને સળગાવવા માટે ઓક્સિજન લાવવો પડે, તો હવે આંગળીઓને કામ કરવા માટે અહીંયા ઓક્સિજન પહોંચાડવાની જવાબદારી પાછી આ હિમોગ્લોબિન મશીનને આપી કે ભાઈ તું ગ્લુકોઝનો ટિફિન લઈ જાય, એટલે ઓક્સિજનના બાટલા બી ફેફસામાંથી ભરી ભરી અને આંગળીઓ સુધી પહોંચાડજે. એટલે અહીંયા તમને બે કામની જવાબદારીનો ખ્યાલ આવ્યો કે જ્યાં કામ ચાલતું હોય તો ગ્લુકોઝનો ટિફિન પહોંચાડવાનો, અને સાથે સાથે ફેફસામાંથી ઓક્સિજનના બાટલા લઈ લઈ અને કામના સ્થળે પહોંચાડવાના. એટલે બે કામ તો અહીંયા ભગવાને આપી દીધા. અચ્છા, હવે તમે અહીંયા ગ્લુકોઝ આવી ગયો, ઓક્સિજનના બાટલા આવી ગયા આંગળીઓમાં, હવે આ ગ્લુકોઝ સળગાવ્યો, ગ્લુકોઝ સળગ્યો એટલે એની શક્તિ છૂટી પડી, અને શક્તિ છૂટી પડી એ શક્તિનો ઉપયોગ તમે ભાખરીનો લોટ બાંધવામાં વાપરી કાઢી. એટલે શક્તિ વપરાઈ ગઈ, ગ્લુકોઝ વપરાઈ ગયો, પણ વપરાઈ કેમ ગયો? સળગાવ્યો એટલે. અચ્છા, કોઈ પણ વસ્તુને સળગાવો ધુવાળો પેદા થાય કે ના થાય? થાય. કયો ધુવાળો પેદા થાય? કોઈ પણ વસ્તુ સળગાવ્યા પછી કાર્બન ડાયોક્સાઇડ, ખ્યાલ છે ને? હા. હવે તમારી આંગળીઓમાં તમે જ્યારે ભાખરીનો લોટ બાંધો છો એટલે તમારી આંગળીઓની અંદર ગ્લુકોઝ સળગે છે ઓક્સિજનની હાજરીમાં, એટલે કાર્બન ડાયોક્સાઇડ અહીં આંગળીઓમાં પેદા થયો કામ કરો એટલે. હવે આંગળીઓમાં પેદા થયેલો કાર્બન ડાયોક્સાઇડ શું તમારી આંગળીની ચામડીમાંથી બહાર નીકળી જાય? આવું તો થાય નહીં. એ તમારા લોહીમાં વધતો જાય પ્રવાહીમાં. તો લોહીમાં જે કાર્બન ડાયોક્સાઇડ વધ્યો એ કાર્બન ડાયોક્સાઇડ ને પાછો બહાર તો કાઢવો પડે, ભગવાનને ખ્યાલ હતો. એટલે પાછું પેલા હિમોગ્લોબિનના ડ્રાઈવરને કીધું કે ભાઈ અહીંયા જે કાર્બન ડાયોક્સાઇડ, એટલે જે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય, આ તો બધા હરામી કહેવાય, એ લોકોને પકડીને અને ફેફસા સુધી મૂક્યાવાની જવાબદારી ભાઈ તારી. એટલે જુઓ તમારા શરીરમાં હિમોગ્લોબિન કેવા કામ કરે, જ્યાં કામ ચાલતું હોય ત્યાં શક્તિનો ટિફિન પહોંચાડે ગ્લુકોઝનો, ત્યાં ઓક્સિજનના બાટલા પહોંચાડે, પાછું ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ ને પકડી અને ફેફસા સુધી મૂકવા જવાનું, આ બધા કામ તમારું આ હિમોગ્લોબિન કરે છે. અચ્છા, આવા લોહી ફરતું હોય, સ્પેર પાર્ટ કામ કરે, સ્નાયુઓમાં કામ ચાલે, એટલે એમાં ઘસારો પડે, તો આ ઘસારો પડે તો રિપેરિંગ માટે સામાન બી જોઈએ, તો આ સામાન બી જ્યાં બી સ્ટોક પડ્યો હોય ત્યાંથી લઈ આવીને જે તે જગ્યાએ સામાન પહોંચાડવાની જવાબદારી પાછું આ
હિમોગ્લોબિન કરે એટલે આપણા શરીરમાં લગભગ હું એવું માનું છું કે 95% થી વધારે જવાબદારીઓ નિભાવવાનું કોઈ કામ કરતું હોય તો એ આપણું હિમોગ્લોબિન. હવે આ હિમોગ્લોબિન અસલ ઓરિજિનલ જોઈએ કે લુલુ લમડું ચાલે? કુદરત તો શું કહે છે કે જે શાકાહારી પ્રાણી લીલું ખાય એના શરીરમાં લાલ રંગનું લોહી બને એ નેચરલ લોહી કહેવાય, નેચરલ હિમોગ્લોબિન કહેવાય. હવે આપણે શાકાહારી પ્રાણી, મનુષ્ય તરીકે શાકાહારી પ્રાણી છીએ, પરંતુ આપણે લીલું રંગ ખાતા નથી. અચ્છા, લીલો કોક દિવસે ખાઈએ? નથી ખાતા એવું નથી, કોક દિવસે ખાઈએ. શિયાળામાં બહુ મેથી લાવીએ, પણ મેથીને લાઈને શું કરીએ? રૂપાળો ભજીયો કરીને ખાઈ જઈએ, થેપલો કરીને ખાઈએ, મુઠીયો બનાવીને ખાઈ જઈએ છે. પાલક લાવ્યો હોય તો પાલકની ભાજી કરીને ખાઈ જાવ છો. હવે તમે આ પાલક લાયા, લીલો રંગ, અચ્છા એને તમે ગરમ કરો તો આ જે લીલા રંગનું એટોમિક સ્ટ્રક્ચર છે એમાં બંધારણમાં તૂટફૂટ થાય કે ના થાય? લુલુ લંગડું બને કે ના બને? હવે આ ગરમ કરવાથી ક્લોરોફિલનું બંધારણ તૂટી જાય. હવે એ બંધારણ તૂટેલો લીલો રંગ શરીરમાં જાય, શરીરમાં ગયા પછી લીલામાંથી નવું લોહી હિમોગ્લોબિન બને, પરંતુ એ શું ઓરિજિનલ બને કે લુલુ લંગડું બને? લુલુ લંગડું બને. અચ્છા, હવે લુલુ લંગડું હોય તો પછી કહો કે તમે ઓક્સિજનના બાટલા પકડે કે ગ્લુકોઝનો ટિફિન પકડે કે પછી જ્યાં કામ ચાલતું હોય ત્યાં એક સાથે કઈ રીતે કામ કરી શકે? હવે લુલો લંગડો હિમોગ્લોબિન હોય તો કામ કરી શકે? કામ ના થાય, પેન્ડિંગ કામ રહે, એક ફેરા વધી જાય. લુલો લંગડો હોય તો એક વખત ટિફિન મૂકી આવે, પાછો બીજી વાર ઓક્સિજનના બાટલા લઈને જાય, અને જો અસલ હોય પૂરેપૂરો લુલો લંગડો ના હોય તો માથે ટિફિને પકડે અને બગલમાં ઓક્સિજનના બાટલા એ પકડે અને દોડતો દોડતો પાછો પહોંચાઈ આવે. લુલો લંગડો ના હોય તો ઝડપથી દોડીને જઈ શકે. તો આ જેટલું હિમોગ્લોબિન આપણું નેચરલ અને કુદરતી, એટલા આપણા શરીરના આ બધા કામ જે છે એ ઝડપથી થઈ શકે. અને જો એ લુલા લંગડા હોય તો એના બહુ ફાયદા થાય નહીં, જલ્દી કામ થાય નહીં. મનુષ્યના શરીરમાં મેન્ટેનન્સના કામ નથી થતા. તમે થોડું કઈ કામ કરવાનું જે થાકી જાઓ છો, શ્વાસ ચડી જાય છે, તો એના પાછળ મૂળ જવાબદાર શું છે? કે તમારું હિમોગ્લોબિન નેચરલ નથી, કુદરતી નથી. એટલે જો તમે હિમોગ્લોબિન નેચરલ બનાવશો તો તમારા શરીરમાં આ બધા કામ સારી રીતે થશે, ઝડપથી થશે, અને સમસ્યાઓ બધી જલ્દી બહાર આવશે. તો હવે તમને ખ્યાલ આવી ગયો ઓક્સિજન પહોંચાડવાનો, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનો, શક્તિ પહોંચાડવાની, અને જરૂર પડે ત્યાં મેન્ટેનન્સનો સામાન પણ પહોંચાડવાનો. તો આ બધી જવાબદારીઓ આપણું આ હિમોગ્લોબિન સંભાળે છે. હવે એ સિવાય બીજા કામ કઈ રીતે કરે છે એ પણ થોડું જુઓ. તો બીજું કામ મહત્વનું એ છે, જે શાસ્ત્રોક્ત કામ હું માનું છું, શાસ્ત્રોક્ત કુદરતી કામ. તો અહીંયા એ સિમ્પલ પેલા જે બધા કામ કીધા એમાં અમુક વાતો કદાચ પ્રૂવ નથી થયેલી. જેમ કે ઓક્સિજન લઈ જવાનું કામ હિમોગ્લોબિન કરે છે એ તો સાયન્સે પ્રૂવ કરેલું છે. અચ્છા, કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી ફેફસા સુધી પહોંચાડવાનું કામ હિમોગ્લોબિન કરે છે એ પ્રૂવ થયેલું છે. એ બે વાતો તો આપણે પ્રૂવ થયેલી સાંભળીએ છીએ, સમજીએ છીએ, પણ પેલી વાતો કદાચ પ્રૂવ થઈ હોય તો આપણને ખબર નથી, કહો તો આપણને ખ્યાલ નથી. પરંતુ તમે એ કરશો તો એ બી પ્રૂવ થશે. કેમ પ્રૂવ થશે? તો એનું લોજિક હવે તમે સમજો. કે હવે પાંદરું જ્યારે ત્યાં હતું પાંદરામાં, હિમોગ્લોબિન જ્યારે ક્લોરોફિલ જ્યારે પાંદરામાં હતું એટલે અગ્નિ, સૂર્યનો પ્રકાશ લઈને અગ્નિનો ઉપયોગ કરીને ખોરાક બનાવતું, હવાનો કાર્બન ડાયોક્સાઇડ લેતું, જમીનનું પાણી લેતું, જમીનનું ખાતર એટલે ભૂમિ તત્વ, એટલે અગ્નિ, વાયુ, જળ, ભૂમિ અને આકાશ, આ પાંચ તત્વો ભેગા કરીને ખોરાક બનાવતું. હવે આ મશીન પાંદરામાં હોય એટલે પાંચ તત્વો ભેગા કરીને ખોરાક બનાવે, એ મશીન જ્યારે શરીરમાં આવે એટલે લાલ રંગનું હિમોગ્લોબિન બને, અને આ હિમોગ્લોબિન શું કરે કે ખોરાકમાંથી પંચ તત્વોને છૂટા પાડે. શું કરે? ખોરાકમાં, કારણ કે ખોરાક બનવામાં પંચ તત્વો ભેગા થયા, તો ખોરાકમાંથી પંચ તત્વો છૂટા પાડવાનું કામ કરે છે. કઈ રીતે કરે છે? જુઓ, પાંદરામાં શું કરતો? તો સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ તત્વ લેતું, ખોરાક બનાવતું. એ ખોરાક શરીરમાં આવ્યો, બનાવવાવાળું મશીન પણ શરીરમાં આવ્યું. પાંદરામાં હતું એટલે લીલા રંગનું હતું, શરીરમાં આવ્યા પછી લાલ રંગનું થયું. એ જ મશીન એને બનાવેલા ખોરાકનો શરીરમાં ઉપયોગ કરે છે અને શરીરમાં ખોરાકમાંથી અગ્નિ પેદા કરે છે.
જો અગ્નિ આપણા શરીરનું 37 ડિગ્રી ટેમ્પરેચર કોણ પેદા કરે છે? તમે ગમે ત્યારે તમારા શરીરનું ટેમ્પરેચર માપો 37 ડિગ્રી બતાવશે, તો શરીરમાં ગરમી આવી ક્યાંથી? શું તમે પેટ્રોલ ભરીને સળગાવ્યું, પલસા ભરીને સળગાયા, તો શરીરમાં ગરમી આવે છે ક્યાંથી, કોણ પેદા કરે છે? તો એ આ તમારું હિમોગ્લોબિન અગ્નિ તત્વને બહાર કાઢે છે, અને જ્યારે જરૂર હોય ત્યારે જેટલી જરૂર હોય એટલી અગ્નિ પેદા કરી આપે. માની લો કે તમારા શરીરમાં મેલેરિયાના વાયરસ કે તાવના વાયરસ વધી ગયા. હવે શરીરને ખબર પડે કે શરીરમાં વાયરસ વધી ગયા છે, હવે આને મારવા બહુ જરૂરી છે, એટલે તમારો આત્મા જે છે એ પેલા હિમોગ્લોબિનને ઓર્ડર છોડે, તમારું સબકોન્શિયસ માઇન્ડ હિમોગ્લોબિનને ઓર્ડર છોડે કે આ બધા વાયરસને મારવાના છે, એટલે તમે આખા શરીરને ગરમ કરવાનું ચાલુ કરો. અને એવા વખતે તમારું હિમોગ્લોબિન બધો ખોરાકનો ઉપયોગ કરી આખા શરીરને 3 ડિગ્રી 4 ડિગ્રી સુધી તપાવશે, આખા શરીરને ગરમ કરશે અને પેલા વાયરસને મારવાનું કામ કરશે. જ્યારે જરૂર હોય ત્યારે જ શરીરને ગરમ કરે, બાકી નોર્મલ કન્ડિશનમાં 37 ડિગ્રી જ રાખે, એમાં વધારો કરતું નથી. તો આ બધી સેન્સ એને આપી છે કે ક્યારે શરીરને ગરમ કરવાનું. અચ્છા બીજું એક્ઝામ્પલ આપું કે તમે જયારે ચાલીને જતા હો અને માની લો પગમાં મચકોડ આવી ગઈ, તો મચકોડ આવી ગયા પછી તમે જ્યાં જે જગ્યાએ મચકોડ આવ્યું હોય એ ભાગ ઉપર તમે હાથ મૂકો અને મચકોડ ન હોય એની બાજુની જગ્યા ઉપર હાથ મૂકો, આ બંનેમાં તમને ગરમ કયું લાગશે? જ્યાં મચકોડ આવ્યું હોય ત્યાં ગરમ લાગશે. તો ત્યાં ગરમ કેમ કર્યું, કોને કર્યું? તો તમારું હિમોગ્લોબિન ને ખબર પડી કે આ જગ્યાના સ્નાયુઓ વધારે ખેંચાઈ ગયા છે, મચકોડ આવી ગઈ છે, એને જલ્દી હિલિંગ કરવા હોય તો એને વોર્મ કરો, એ ગરમ કરો, એટલે એ જલ્દી ઠેકાના આવી જાય. એટલે આવા સમયે એને ગરમ કરતું હોય છે. એટલે શરીરને જ્યારે જ્યારે જરૂર પડે કે અગ્નિની જરૂર છે ત્યાં એટલી અગ્નિ એ પેદા કરી આપે, તો હિલિંગ કરવા માટે આ એનું કામ કરતું હોય છે. તો પહેલું કામ ખોરાકમાંથી અગ્નિ છૂટું પાડવાનું, ખોરાકમાંથી અગ્નિ બહાર કાઢવાનું, પાંદરામાં અગ્નિમાંથી ખોરાક બનાવવાનું કામ કરતું હતું. હવે બીજું, પાંદરામાં શું કરતું? તો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવાનો, ખોરાક બનાવવાનો અને ઓક્સિજન બહાર કાઢવાનો, બરોબર? એટલે પાંદરામાં ખોરાક તૈયાર થયો, એ ખોરાક આપણે ખાઈએ, મશીન પણ શરીરમાં આવ્યું, તો એ જ મશીન એને બનાવેલા ખોરાકમાં શરીરમાં શું કરે? હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, ખોરાક વાપરે, અરે હવામાંથી ઓક્સિજન લે, ખોરાક વાપરે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. પાંદરામાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવાનો, ખોરાક બનાવી ઓક્સિજન બહાર કાઢતું, જ્યારે શરીરની અંદર હવામાંથી ઓક્સિજન લેવાનો, ખોરાકનો ઉપયોગ કરવાનો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનો. એટલે પાંદરા કરતા ઉલટા કામ આપણા શરીરમાં આ મશીન કરે છે, ખ્યાલ આવી ગયો? ઉલટું કામ, પાંદરામાં પંચતત્વો ભેગા કરવાના, શરીરમાં બહાર કાઢવાના, ખોરાકમાંથી બહાર કાઢવાના. અચ્છા પાંદરામાં શું કરતું? તો જમીનમાંથી જળ તત્વ એટલે પાણી લેવાનું, ખોરાકમાં નાખવાનું, એ ખોરાક શરીરમાં આવે, એ ખોરાકમાંથી જરૂર હોય ત્યારે જળ બહાર કાઢવાનું. જરૂર હોય ત્યારે તમે તડકા ઉભા રહો, થોડી વારમાં પરસેવો વાળશે, થોડી જ વારમાં, તો આ પરસેવો વાળવાની જવાબદારી તમારું હિમોગ્લોબિન સંભાળે છે કે ભાઈ હવે શરીરને જરૂર છે, પરસેવો વાળો, બહાર પાણી છોડવું પડશે, તો તરત એ પાણી છોડવાનું કામ કરશે, ત્યાં સુધી પાણી નહીં છોડે. તમે દોડવાનું ચાલુ કરો તો પણ પરસેવો વાળવાનું ચાલુ કરશે. તો આ શરીરની મેન્ટેનન્સની જવાબદારી તમારું હિમોગ્લોબિન સંભાળે છે, જ્યારે જરૂર હોય ત્યારે જળ તત્વ બહાર કાઢે. અચ્છા પાંદરામાં શું કરતું? તો ભૂમિ તત્વ, ભૂમિમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફેટ, આવા બધા તત્વો હોય, વજનવાળા તત્વો, જે ભારે હોય, ભૂમિ એટલે ભારે, વજન, બરોબર? બધા તત્વોમાં ભૂમિ તત્વ વજનદાર હોય, તો કેલ્શિયમ ભૂમિ તત્વમાંથી ઉઠાવવાનું અને ખોરાકમાં નાખવાનું કામ જ્યારે વનસ્પતિમાં હોય ક્લોરોફિલ તરીકે કામ કરે, એટલે ખોરાકમાં ભૂમિ તત્વ નાખવાનો, એ ખોરાક આપણે ખાઈએ, એ ખોરાકમાંથી ભૂમિને બહાર કાઢવાનું, એટલે કેલ્શિયમ બહાર કાઢવાનો અને તમારા શરીરમાં જ્યાં જ્યાં ઘસારો પડતો હોય ત્યાં કેલ્શિયમ પહોંચાડવાનું, અથવા વિકાસ થતો હોય, માની લો બાળકનો વિકાસ થાય છે તો એના હાડકા લાંબા કરવાના હોય, તો હાડકા લાંબા કરવા માટે ત્યાં કેલ્શિયમ પહોંચાડવું પડે, તો આ કેલ્શિયમ પહોંચાડવાની જવાબદારી તમારું હિમોગ્લોબિન સંભાળે છે. એટલે ભૂમિ તત્વ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં એ કાઢે અને આ પહોંચાડવાનું કામ કરે. હવે જો આ કામદારો સારા ના હોય, સાચા ના હોય, તમે ગમે એટલા દૂધ પીવો, ગમે એટલો કેલ્શિયમ ખાઓ, પણ ઢીંચણ ઘસાતા જાય, રિપેર થાય નહીં. કેમ? કારીગરનું ઠેકાણું હોય નહીં, આ શરીરનો કારીગર છે,
નેચરલ હિમોગ્લોબિન બહુ જરૂરી છે, તો તમારા શરીરનું ભૂમિ તત્વ બેલેન્સ કરવાનું, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં એ બધું પહોંચાડવાનું કામ આપણું હિમોગ્લોબિન કરે છે. અચ્છા, પાંદડામાં શું કામ કરતું? તો આકાશનો ઉપયોગ કરી અને ખોરાક બનાવે. હા, મોટી સાઈઝનું તરબૂત લાવો, જગ્યા વધારો, કે સ્વાભાવિક છે, એટલે આકાશનો ઉપયોગ થયો. હવે તમે ભરપેટ ખોરાક ખાઓ ઘર આવે ત્યાં સુધી, તો તમારું સ્વાભાવિક છે કે પેટ ફૂલેલું દેખાશે કે ના દેખાય? પેટ ફૂલેલું દેખાય. હવે પેટ ફૂલેલું થઈ ગયું, ભરપૂર ભોજન કરી એટલે પેટ ફૂલી ગયું. હવે 4 કલાક પછી તમે તમારું પેટ જુઓ તો પાછું બેસી ગયું હોય, નાનું થઈ ગયું હોય. હવે આ 4 કલાક દરમિયાન ના તમે યુરિન કર્યો હોય કે ના તમે પોટી કરવા ગયા હોય, ટોયલેટ કરવા ગયા હોય, છતાં તમારું પેટ બેસી જાય છે, તો જગ્યા એટલે આકાશ ગયો ક્યાં? કોણે કાઢ્યો? તો એ તમારું હિમોગ્લોબિન કરે છે. સમજ પડે છે? અગ્નિ, વાયુ, જળ, ભૂમિ અને આકાશ, આ 5 તત્વોને શરીરમાં બેલેન્સ રાખવાનું કામ એ આપણું હિમોગ્લોબિન કરે છે. અને આ હિમોગ્લોબિન એટલે આપણા શરીરનો મુખ્ય કારીગર. એના વગર આ બધી પ્રક્રિયાઓ અટકી જાય અને શરીરમાં મેન્ટેનન્સ ના કામ થાય નહીં, એટલે રિપેરિંગ ન થાય, વાયુ તત્વનું બેલેન્સિંગ રહે નહીં, અગ્નિ તત્વનું ઠેકાણું રહે નહીં, જળ તત્વનું ઠેકાણું રહે નહીં, ભૂમિ તત્વનું કોઈ ઠેકાણું રહે નહીં, તો આ બધી સમસ્યાઓ આવે એમનામ આવે નહીં. એટલે જેટલું હિમોગ્લોબિન નેચરલ એટલા શરીરમાં ફાયદા વધારે. હવે આ હિમોગ્લોબિન સાચું હોય ને સારું હોય તો એના ફાયદા કેવા થાય એનો પણ હું તમને એક એક્ઝામ્પલ આપું, એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ખરેખર આ હિમોગ્લોબિન આટલું સારું જરૂરી છે. તો જો એનું એક સરસ એક્ઝામ્પલ આપું, તમને બધાને ખ્યાલ હશે થેલેસેમિયા. થેલેસેમિયા જેને રોગ થયો હોય એને લોહી શરીરમાં બને નહીં, લોહી બને નહીં, એટલે એને બહારથી લોહી ચડાવવું પડે. આ બધા થેલેસેમિયાના પેશન્ટોમાં એવા પેશન્ટો હોય છે કે જેમને દર અઠવાડિયે 2 વાર લોહી ચડાવવું પડે, 2 વાર લોહીની બોટલો ચડાવવી પડે આખી જિંદગી. હવે મેં એક વખતે એક લેખ વાંચેલો, બહુ સરસ સમજવા જેવો છે, દિવ્ય ભાસ્કરમાં 3-4 3-1 વર્ષ પહેલા એક લેખ આવેલો, એમાં એવું લખ્યું હતું કે થેલેસેમિયાના પેશન્ટોને દર અઠવાડિયે 2 વાર માણસોનું લોહી ચડાવવું પડે છે. અહીંયા વાક્ય સાંભળજો, હા, કે આ થેલેસેમિયાના પેશન્ટોને દર અઠવાડિયે 2 વાર માણસોનું લોહી ચડાવવું પડે છે. હવે આમાં નવાઈ શું છે? માણસ હોય તો માણસનું જ લોહી ચડાવવું પડે ને, પણ આ લેખમાં એક અલગ વાત હતી, એટલે અહીંયા સ્પષ્ટતા એમાં કરવામાં આવેલી કે માણસોનું લોહી 2 વાર ચડાવવામાં આવે છે. પરંતુ એક નાની વાત નાના શબ્દોમાં એવી પણ લખી હતી કે આ પેશન્ટોને માણસોનું લોહી અઠવાડિયામાં 2 વાર ચડાવવું પડે છે, પણ માણસની જગ્યાએ બકરાનું લોહી ચડાવે તો 1 જ વાર ચડાવવું પડે છે. બોલો, આ નવાઈની વાત કહેવાય ને? મેં આ લેખ વાંચ્યો એટલે મને પણ નવાઈ લાગી કે સાલું માણસને માણસનું લોહી તો ચડાવીએ એ વાત તો સમજ્યા, પણ માણસને બકરાનું લોહી કઈ રીતે ચડે? માણસના લોહીના ગ્રુપમાં કોઈ મેચિંગ ન થતું હોય, ગ્રુપ મેચ ન થતો હોય તો આપણે માણસને માણસનું લોહી ચડાવતા નથી. તો આ થેલેસેમિયાના પેશન્ટોને બકરાનું લોહી કઈ રીતે ચડાવતા હશી? મને પણ થોડો કન્ફ્યુઝન થયું કે સાલું આ વાતમાં કઈ દમ લાગતો નથી, પરંતુ જયારે મેં આખો લેખ વાંચ્યો પછી મને એમાં સત્યતા મળી. તો મને પહેલા તો શંકા થઈ કે આ વાત અંબક લાગે છે કે ભાઈ માણસનું ગ્રુપ મેચ ના થાય તો માણસનું થોડું બકરાનું લોહી ચડાવાય. હવે આ વાત જો તમે કોઈ એલોપેથી ડોક્ટરને એમ કહો કે સાહેબ માણસનું બકરાનું લોહી ચડે, તો પેલો એલોપેથી ડોક્ટર ઉભો થઈને 2 ઝાપટ મારે પહેલા તો, એટલે મેં આખી જિંદગી આવું ક્યાંય ભણ્યો નથી મારા આખા મેડિકલના કોર્સમાં, અને તું માણસો બકરાનું લોહી ચડાવવાનું ક્યાંથી લઈને આવ્યો? પહેલા તો 2 ઝાપટ મારે. આ વાત એલોપેથીના ડોક્ટરોને ખબર હોતી નથી. તો કોણ ચડાવે છે? તો આ આયુર્વેદની અંદર આ પ્રેક્ટિસ હોય છે. હવે આયુર્વેદમાં આ કઈ રીતે ચડાવતા છે? માણસના લોહીનું મેચ ગ્રુપ ના થતું હોય તો બકરાનું તો મેચ થાય જ નહીં,
એટલે માણસના લોહીની નળીમાં સીધે સીધું બકરાનું લોહી તો આપી ના શકાય, નહીં તો માણસ મરી જાય. અચ્છા, પેશન્ટને કઈ પીવડાવાય નહીં. થેલેસેમિયાના પેશન્ટને ડોક્ટર એમ કહે કે બકરાનું લોહી પી જાઓ તો પેશન્ટ ડોક્ટરને મારે, આવું થાય. એટલે પીવડાવાય નહીં, લોહીની લઈની નળીમાં સીધું લોહી અપાય નહીં. તો આ લોકો શું કરે? તો આ લોકો પેશન્ટને સીધી લોહીમાં લોહીમાં બી ના આપે કે ના પીવડાવે, આ લોકો શું કરે, પેલા પેશન્ટને એનીમાં આપી એનું મોટું આંતરડું સાફ કરી નાખે, મોટા આંતરડામાંથી બધો કચરો કાઢી નાખે એનીમાં આપી આપી. પછી શું કરે, એ જ એનીમાના ડબ્બામાં બકરાનું લોહી ભરે અને પેશન્ટને ઊંઘાડી દે અને પાછળ ના મોટા આંતરડામાં મળ માર્ગે અંદર પાઇપ ઘુસાડી દે અને આખા એનીમાના ડબ્બાનું જે બકરાનું લોહી હોય એ પેશન્ટના આંતરડામાં ભરી કાઢે. હવે આંતરડાનું કામ શું? શોષણ કરવાનું, શોષણ કરવાનું. એટલે આંતરડું શું કરે કે કામનો કામનો માલ ખેંચી લે, કામનું હોય બધું લોહી લઈ લે અને નકામો કચરો હોય બધો ફેંકી દે. બોલો કેવી અદ્ભુત વાત છે ને, તમે કલ્પના કરી શકો? એલોપેથી સાયન્સ તો આવી કોઈ કલ્પના જ ના કરી શકે કે માણસોને બકરાનું લોહી ચડી શકે. જયારે આપણું આયુર્વેદ કેટલું મહાન હતું, અને આ વિધિને રક્ત બસ્તી કહેવાય છે. આયુર્વેદ ડોક્ટરો હશે તો એમને ખ્યાલ હશે, રક્ત બસ્તી કહેવાય. આપણું આયુર્વેદ હજારો વર્ષ પહેલા આટલું આધુનિક હતું, જે આજનું આધુનિક સાયન્સ પણ આને સમજી ના શકે, એને ખબર જ ના પડે કે માણસને બકરાનું લોહી ચડાવી શકાય. અને એની વેલ્યુ આપણે કોડીની કરીને મૂકી દીધી છે, કોડીની. હા, આયુર્વેદ ડોક્ટર એટલે ઝોલાસાપ ડોક્ટર, એલોપેથી વાળા તો એને ઝોલાસાપ ડોક્ટરો કે, જે રીતે પેલા ભુવાઓ હોય એવી વાત કરે કે જાણે આ તો અંસદ ધારું છે ને, આમાં આ લોકોના જોડે તો જવાય નહીં, માની નાખે માણસ. આ આયુર્વેદની વેલ્યુ કરેલી છે. હા, એમાં દોષ આપણો નથી, આપણી શિક્ષણ નીતિનો છે. હા, ભારત દેશનું મૂળ છે આયુર્વેદ, પોતાની ચિકિત્સા પદ્ધતિ છે. ચીન અને જાપાન પણ પોતે પોતાના દેશના જે નેચરલ સિસ્ટમો છે, પારંપરિક જે સારવાર પદ્ધતિઓ, એને પહેલા પકડે છે, પછી એલોપેથીનો ઉપયોગ કરે છે. ત્યાંના લોકો પોતાનું જે લોકલ જે કુદરતી જે આયુર્વેદ જેવી જે પદ્ધતિઓ છે એનો પહેલો સ્વીકાર કરે, પહેલા બીમારીમાંથી બહાર આવવાનો પહેલો એ પ્રયત્ન કરે, ને ના આવે તો એલોપેથીનો પ્રયોગ કરે છે. જ્યારે ઇન્ડિયામાં શરદી થઈ, ગળું પકડાયું, એટલે તરત એલોપેથીના ડોક્ટર જોડે. આયુર્વેદનું તો નામે સાંભળતા નથી, અને બોર્ડ અમે જોઈએ નહીં, અને આયુર્વેદ ડોક્ટરનું લેબલ જોયું હોય તો પાછા જઈએ નહીં. આ માનસિકતા થઈ ગઈ છે. અને જે આયુર્વેદની વિચારધારા, જે આયુર્વેદની અંદર જે આપેલી છે વાતો, એ કદાચ એલોપેથી વિચારી જ ના શકે એટલી અદભુત છે. અહીંયા આપણે શીખ શું લેવાની? તો શીખ એ જ લેવાની કે માણસો કરતા બકરાનું લોહી સારું છે. માણસોનું લોહી અઠવાડિયામાં બે વાર ચડાવે તો એ પેશન્ટનું ઠેકાણું પડે નહીં, જ્યારે બકરાનું એક વાર ચડાવે એટલે એનું કામ પૂરું થઈ જાય. કેમ કે બકરું લીલા પાન ખાઈને જીવે છે, એટલે એનું લોહી નેચરલ છે, હિમોગ્લોબિન ઓરિજિનલ છે, એટલે એના શરીરમાં કામ ચાલી જાય છે. આ અદ્ભુત છે, બરોબર છે. બીજું એક્ઝામ્પલ આલું, અહીંયા ચિત્રમાં તમે જુઓ, તમે ઝૂંપડપટ્ટીમાં ગયેલા હશો, બધા લોકો ક્યાંક ને ક્યાંક ઝૂંપડપટ્ટીમાં જવાનું થયું હશે. અચ્છા, ઝૂંપડપટ્ટીમાં માણસોનો બચ્ચો એ રમતો હોય અને બકરાનો બચ્ચો એ રમતો હોય, આ બે માંથી તમને રમાડવો કયો ગમે? માણસનો બકરાનો? માણસના બચ્ચાને એની માં રોજ નવરાવતી હોય તો એ લેટારું ઘેસારું ગંદુ નું ગોબરું જ હોય. જ્યારે બકરાના બચ્ચાને કોઈ સ્નાન ના કરાવે, કાંઈ ના કરાવે, તો એ ઉછળકૂદ કરતું હોય અને આપણને પકડીને વાલ કરવાની ઈચ્છા થાય. કેમ? એનો ખોરાક ઓરિજિનલ છે, એ લીલા પાન ખાઈને જીવે છે, એટલે એ બકરાના બચ્ચા ઉછળકૂદ કરે, એને સ્નાન ના કરાવવું પડે અને સ્ફૂર્તિલા હોય અને બીમારી હોય જ નહીં એમના શરીરમાં. જ્યારે માણસના બચ્ચાને એની માં રોધી રોધીને ખવડાવે, ગંદકી જ ખવડાવવાની, શરીરમાં જઈને સડી જાય, શરીરમાંથી પરસેવો નીકળે તો એ ગંદો, એનો પેશાબ એ ગંદો, એનો મળ એ ગંદો, અને આજે નવરાયો હોય બીજા દાડે પાછો ગંદો ને ગંદો જ હોય. આ ખોરાકનો પ્રતાપ છે. એટલે આપણા શરીરમાં શરીરને વ્યવસ્થિત રાખવું હોય, શરીરની અંદરની સિસ્ટમો પરફેક્ટ કામમાં રાખવી હોય, તો આપણું હિમોગ્લોબિન ઓરિજિનલ રાખવું, બનાવવું પડશે. અને એ ઓરિજિનલ બનાવવું હોય
तो लीला पान खावा पड़से। એટલે લીલા પાન આપણને બે ચીજ આપે છે, એક તો શરીર માટે કામદારો આપે જે લીલો રંગ શરીરમાં જઈ અને લાલ રંગનો હિમોગ્લોબિન બને, અને પાંદડામાં સૌથી વધારે શરીરને રિપેર કરવાનો સામાન એટલે કે ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વો પાંદડા સિવાય બીજા કોઈ ખોરાકમાં નહીં મળે। તો આપણે આ બંને વસ્તુઓ માટે લીલું પાન રોજ ખાવું જોઈએ। હવે લીલા પાન કયા ખાવાના, તો અમે તો એમ કહીએ છીએ કે વાંદરા ખાય બધા પાંદરા આપણે ખાઈ શકીએ, આપણામાં વાંદરામાં ફરક શું છે? કઈ નહીં, કોઈ ફરક નથી, બરોબર છે। તો હવે આ પાંદરા ઉપરનું ચેપ્ટર, કયા ખાવા, કઈ રીતે ધ્યાનમાં લેવા, આ બધી વાતો આવતીકાલના સેશનમાં આપણે કરીશું। આજે અહીંયા આપણે પૂરું કરીએ છીએ। સિદ્ધિકભાઈને વિનંતી કરીશ કે હવે પ્રશ્નોતરી થોડી લઈ લે અને આજનું સેશન પૂરું કરે। જી, ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય શ્રી રાજેશભાઈ પટેલ સાહેબનો। જી, આપનો પ્રશ્નોત્તરી રાજેશભાઈ કરવાની છે ને, એક્ચ્યુઅલી મારો ફોન હતો એટલે આપનું જે કીધું છે લાસ્ટમાં મેં કઈ સમજ્યું નથી। પ્રશ્નોત્તરી ચાલુ કરો, કારણ કે આપણે જે ટોપિક બતાવવાના અને 4 વાગી ગયા છે। જી જી, ચોક્કસ હું સૌ પ્રથમ તો દરેકના હેન્ડ લોઅર કરી દઉં છું, હવે જેને જે પ્રશ્નો કરવા હોય એ પોતાનો હેન્ડ રાઈઝ કરશે, ત્યારબાદ આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ। જી, સૌ પ્રથમ છે નરેન્દ્રશ્રી। નરેન્દ્રભાઈ, આપને રિક્વેસ્ટ મોકલું છું, આપનો પ્રશ્ન રજૂ કરશો। નરેન્દ્રશ્રી, જય ભગવાન રાજેશભાઈ। જય ભગવાન। મારો પ્રશ્ન એ છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ પેટમાંથી નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જવામાં કેટલો સમય લાગે? એ ખોરાકની ક્વોલિટી ઉપર આધાર રહે। એટલે રેગ્યુલર આપણે જે ખોરાક લઈએ છીએ, સાંભળો, નાના આંતરડામાં તમે જે ખોરાક મોકલો એ જો ચાવેલો રસ થઈને ગયેલો હોય તો ચાવવાથી એની ડેન્સિટી હલકી થાય, વજનમાં હલકો થાય, કારણ કે પ્રવાહી ભેગું ભરે, વજન હલકું થાય તો એ જલ્દી આગળ વધે અને મોટા આંતરડામાં જલ્દી પસાર થઈ શકે। એટલે ચાવેલો ખોરાક જલ્દી પાચન ભી થઈ જાય અને વધેલો નકામો કચરો જલ્દી શરીરની બહાર નીકળી શકે, પણ જો તમે ચાવો નહીં, વજન વાળો ખોરાક વધારે ખાવ તો એ ખોરાક લાંબો સમય જાય અને પછી બહાર નીકળે। અંદાજિત કેટલો સમય લાગે સાહેબ? એ તો એક દિવસ થી લઈને 3 દિવસ સુધી ભી લાગે। અમદાવાદ વાળા છે, અમદાવાદ 31-0, સોરી એમને આપણે નથી લેતા। ત્યારબાદ છે 19551 ફાલ્ગુની, રિક્વેસ્ટ મોકલું છું આપણો પ્રશ્ન રજૂ કરો। ફાલ્ગુની 19551। હા સર, ઓમ ઓમ। હેલો, મારો અવાજ આવે છે સર? હા ઓમ સર, મારો પ્રશ્ન એ હતો સર કે તમે થેલેસેમિયાની અમને વાત કરી તો તમારા કોન્ટેક્ટમાં એવું કોઈ પેશન્ટ ખરું કે જેને આપણે બકરાનું લોહી ચડાવ્યું હોય અને એનું હિમોગ્લોબિન વધ્યું હોય? આ જે મેં એક્ઝામ્પલ આપ્યું ને એ અમદાવાદની આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજ છે લાલ દરવાજા, અખંડાનંદ હોસ્પિટલ નો લેખ હતો અને એ પ્રેસ નોટ છાપામાં આવેલી, મેં એ વાંચેલી। ઓકે સર, એટલે હું પોતે લેબ ટેકનિશિયન છું, હું રેડિકોસ સાથે જોડાયેલી છું, એટલે અમારે તેલસેમિયા સેન્ટર છે એટલે અમે આવું કદી ધ્યાનમાં નથી આવ્યું એટલે મેં પૂછ્યું સર। તો તમે અખંડાનંદ હોસ્પિટલ નો કોન્ટેક્ટ કરી શકો, કારણ કે અમે આયુર્વેદ ડોક્ટર નથી, પરંતુ અમે જે વસ્તુ જ્યાં શક્ય બને છે અને જે થાય છે એને સ્વીકારવામાં માનીએ છીએ અને એમાંથી આપણે શીખવાનું હોય છે, બરાબર? કઈ, હા બરાબર વસ્તુ છે, બરાબર વસ્તુ છે। ઓમ। અને બસ સર, બીજું એક પ્રશ્ન હતો કે એમાં આમ તો તમે કાલે કીધું હતું કે જેને મસા હોય એને આપી શકાય, પણ ઉંમર જેની વધારે હોય 70-72 વર્ષ અને હાઈપર એસિડિટી રહેતી હોય, કોરોના પછી એમને બીજા સ્કિનની ને બધી તકલીફ પણ વધારે હતી, તો એમને પણ આપી શકાય? હા, આપી શકાય, કોઈ વાંધો નહીં। સરસ, ધન્યવાદ સર, તમારો લેક્ચર બહુ સરસ હોય છે, તમારું સમજાવવાની રીત બહુ સરસ હોય છે। ઓમ સર, ઓમ।
ઓકે ધન્યવાદ. ત્યારબાદ છે સ્કૃતિબેન, શું નામ છે ખ્યાલ નહીં, SUKIRTN સ્કૃતિબેન. જી સ્કૃતિબેન. ઓમ સર બોલો. આ તમે પાંદડા ખાવાનું કીધું છે તો એનો જ્યુસ કરીને આપી શકાય? હા એ આપણે આવતીકાલે બધું જોઈશું કઈ રીતે ખાવા. આપણે વાંદરા તો છે ને, ઝાડ ઉપર બેહીને ખાઈશું. હા અને બીજો ક્વેશ્ચન એ છે કે મારા હસબન્ડ ને અને મારા સાસુ ને સુગર છે, તો અમે 5-6 વર્ષ ત્યાં પુના ની બાજુમાં છે ને ઉર્લી કાંચન, હા અહીંયા દર વર્ષે એક વખત જાય છે. તો અહીંયા રાતે તો ના, હવે અહીંયા ઘર બેઠા થઈ જશે. આપણા લેક્ચરો પૂરા થાય ત્યાં સુધીમાં તમને ખ્યાલ આવી જશે ડાયાબિટીસ બીપી આ બધું કઈ રીતે કાઢવાનું છે. પણ તો તમારા લેક્ચર ચાલુ કર્યા ને પછી મારા સાસુ ને હસબન્ડ રાત્રે નથી જમતા, પણ તો એને મેડિસિન લેવી હોય તો એક ગ્લાસ દૂધ સાથે લઈ શકાય? અમને જે ચાલુ છે ચાલુ રાખો, આપણા બધા આખા કોન્સેપ્ટ ને પૂરો સમજી અને પછી એનો પ્રયોગ ચાલુ કરવાનો છે. આપણે આ રિસર્ચ સેન્ટર, યોગ ક્લિનિક અને રિસર્ચ સેન્ટર પહેલા ભણી લઈશું પછી આપણે પ્રેક્ટિસ કરીશું. કેમકે મારા હસબન્ડ એ આ બધું સાંભળે છે. આટલા વર્ષો ગયા તો હવે એકાદ અઠવાડિયું વેઇટ કરો. ઓકે હા થેન્ક યુ સર. ઓકે ધન્યવાદ. ત્યારબાદ છે હેતુબેન, નો તો ગઈકાલે વારો આવી ગયો એટલે હેતુબેન કોટક આજે આપનો ચાન્સ કદાચ ઓછો મળશે. ત્યારબાદ છે સંગીતા ત્રિવેદી. સંગીતાબેન આપને રિક્વેસ્ટ મોકલું છું તો પ્રશ્ન રજૂ કરશો. સંગીતા ત્રિવેદી સંભળાય છે? હું બોલું છું. બોલો બોલો. જી મારે એ પૂછવાનું છે, કોઈને આંતરડા પ્રોલેપ્સ થઈ ગયા હોય તો એ લોકો તમે જ્યાં એનિમા કહો છો એ લઈ શકે? એટલે મારી પાસે એક માય કઝિન છે, હું હજી સામાન્ય ઓનલાઈન જ યોગા કરાવું છું, હજી એટલું બધું આગળ નથી વધી શકી. તો એને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આંતરડા કોલેપ્સ થઈ ગયા છે એટલે શું થયું? પ્રોલેપ્સ એટલે એમને જયારે સંડાસ જાય ને, કબજિયાત સખત રહે છે તો જયારે સંડાસ જાય ને ત્યારે થોડો ભાગ બહાર નીકળી જાય છે. ચાવી ચાવી ને ખાઓ, હલકો ખોરાક વધારે ખાઓ, રાંધેલું ઓછું ખાઓ, હા આ બધું એમને કહો અને ડેરી પ્રોડક્ટ હમણાં બંધ કરે. એવો ઓકે સ્ટાર્ટિંગ કરાવી લો. અત્યારે જેટલા બી આપણા સાધકો છે લાઈવ, એ બધા જે વસ્તુ આપણે શીખી ચુક્યા છીએ વધારે કાચો ખાવાનો સ્ટાર્ટ કરી લો, ચાવી ચાવીને સ્ટાર્ટ કરી લો, બરોબર છે? તો આ બધાનો ઉપયોગ ચાલુ કરો એટલે તમને એના લાભ બી જોડે જોડે ખ્યાલ આવશે કે શું શું ફરક પડે છે. ઓકે અને આસનમાં એટલે હું પેલા આગળ નમવાના આસન ના કરાવી શકું ને? એને ના, આમાં તો એ આંતરડામાં એવું કઈ તકલીફ નથી. તમે જે કહો છો એ પ્રમાણે તો જે મસા જે બહાર નીકળતા હોય મળ માર્ગે થી, હા હા, તો એ તો તમે ધક્કો મારો એટલે અંદર જતા રહે, કારણ કે ઉમર થાય એટલે મસાનો મળદ્વાર નો જે ભાગ છે એમાં થોડા ચામડી લૂઝ પડે અને એ થોડી ફૂલે, બરોબર છે? પણ એ બ્લીડિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. એટલે બ્લીડિંગ થતું હોય તો એને ખટાશ અને તીખાશ આ બે ચીજો ઓછી કરી નાખવાની. ઓકે તો બ્લીડિંગ ક્યારે કબજિયાત સખત હોય તો હરડે કે એવું કઈ લેવાની? ના ના, હરડે નહીં, એનીમાથી વધારે સારું ફાયદો રહે. ઓકે ઓકે જી થેન્ક યુ સર, નમસ્તે. જી ધન્યવાદ. ત્યારબાદ છે સંગીતાબેન ત્રિવેદી, બાદ તો છે સોનલબેન આર ગામિત. સોનલબેન આપને રિક્વેસ્ટ મોકલું છું, આપનો પ્રશ્ન રજૂ કરશો. સોનલબેન આર ગામિત. સોનલબેન બાદ છે નવનીત સેલડિયા. નવનીતભાઈ આપને પણ રિક્વેસ્ટ મોકલું છું. હેલો. હા સર. ઓમ ઓમ બોલો. હા સર, એક પેશન્ટ છે મારા સાધક ક્લાસની અંદર, એમની બેબી છે 4 વર્ષની, એ કઈ પણ ખાય ને તો એને વોમિટિંગ થઈ જાય છે, પેટની અંદર ટકતું નથી ખાવાનું કોઈ પણ વસ્તુ, તો એને શું કરી શકાય અત્યારે? એટલે આંતરડામાં કઈ ગડબડ હશે, એને ટોયલેટ રેગ્યુલર થાય છે? ના પણ એ કઈ પણ ખાય છે ને, લિક્વિડ સ્વરૂપ અથવા પેલું બંનેમાં વોમિટિંગ થઈ જાય, નાખો એ આગળ ન જાય એટલે બહાર નીકળે,
તો આગળ નથી જતું એટલે એને એને નેચરલ ટોયલેટ આવે છે પહેલી વાત તો એ બરાબર હવે એ એક્ઝેક્ટલી નથી છે કારણ કે ગટર ભરાયેલી હોય પાછળ ખુલ્લો રસ્તો જ ના હોય તો શું થાય પહેલા ગટર સાફ કરવી પડે બરાબર છે એટલે એને એનીમા આપી અને પહેલા આંતરડા સફાઈ કરાવો બરાબર છે જે કઈ ખોરાક આપો એ લિક્વિડ સ્વરૂપનો આપો એટલે માની લો કે અંદર ભરાયેલો હોય રસ્તો સાંકડો હોય તો પ્રવાહી ખોરાક આગળ જઈ શકે બરાબર છે બરાબર એટલે સફાઈ બહુ જરૂરી છે હા 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 સમજી શકાય એવી ભાષા સમજાવું છું એ રીતે તમારે પણ લોકોને સમજાવવાના છે હા એ તમારા માંથી અમે એ પ્રેરણા લેશું તમે જે પ્રેઝન્ટેશન કરો છો ને એ ખરેખર સમજવા લાયક છે લોકોને સમજવા માટે મજબૂર થઈ છે અને એની સાથે તમારી સાથે કનેક્ટિંગમાં હોય છે જનરલી કેવું હોય આપણે અવાજ બંધ થઈ ગયો સોરી નમિતભાઈ બીજા હવે પ્રશ્ન આગળ કોઈ વધુ છે હા ત્યારબાદ છે હિનાબેન ગેડિયા એમનો પણ વારો ગઈકાલે આવી ગયો તો એટલે હિનાબેન આપણે હજુ થોડો ઓછો ચાન્સ મળશે જયેશભાઈ સાંગાણી આપણે રિક્વેસ્ટ મોકલું છું જયેશભાઈ ઓમ સર ઓમ બોલો જી સર મારો પ્રશ્ન કાલના લેક્ચર ઉપર હતો કે આપણે જે પોષક તત્વોની વાત કરેલી કે એમાં છેલ્લે આપણે એવું કીધું કે ડ્રાય ફ્રૂટમાં શક્તિ જ મળે એમ વધારે શક્તિશાળી બધા પોષક તત્વો મળે તો અત્યારે જે આપણે માન્યતા છે કે ભાઈ બદામ ખાઈએ તો યાદ શક્તિ થોડી સારી રહે કે કાળી કે સૂકી દ્રાક્ષ ખાઈએ તો ઠંડક રહે તો આ બધું સાચું કે શું છે એટલે દરેક દરેક ખોરાકની એક સ્પેશિયાલિટી હોય ઓકે બદામ છે તો બદામની અંદર તેલનું પ્રમાણ વધારે હોય ઓકે તો તેલ જે મેઇન જે છે એ કેલરી છે અને બદામ ના થોડા એક વાર ગુણધર્મો લોકો કે છે કે ભાઈ એ ખાવાથી બુદ્ધિ વધે છે પણ કોઈની વધી હોય એવી પ્રૂફ થયેલી દેખાતી નથી આપણે જોઈએ છે કે બદામ ખાવા વાળા હાવ ગાના હોય છે અને પેલા આખી જિંદગી બદામ ન ખાધી હોય બુદ્ધિશાળી હોય છે હવે એટલે જસ્ટ દરેક વસ્તુમાં કઈક થોડી સ્પેશિયાલિટી કુદરતે મૂકેલી હોય છે એટલે એનો લાભ અલગથી મળે છે પણ મેઇન જે છે એ કેલરીના હિસાબે જુઓ તો એ બીજા ખોરાકના પ્રમાણમાં બદામ તમને તાકાત વધારે આપશે આપણે કમ્પેરિઝન કરવાની છે એના ઓવરઓલ જે બેનિફિટ છે એના ધ્યાનમાં રાખવાના કોઈ પછી કોઈ વ્યક્તિ સ્પેશિયાલિટી હોય કે ભાઈ આપણા ટીચર્સો છે તો એમાં કોઈ સ્પેશિયલ ડોક્ટર હોય કોઈ આર્ટિસ્ટ હોય તો એની સ્પેશિયાલિટી છે હા કોઈ સારો ગાયક હોય તો કઈ યોગ ટીચર હોય એટલે ગાયક ના હોય એવું નહીં માનવાનું એમ હા હા બરાબર બરાબર મારો પ્રશ્ન એ હતો કે આપણે જે લીલા શાકભાજી ને જે પાંદડા ખાવાના કીધા છે અવાજ આવે છે મારો સર હા તો લીલા પાંદડાના શાકભાજી ખાવાના છે તે રાંધીને ખાધેલા વધારે સારા કે પછી કાચા એટલે રાંધવાથી શું થાય એની ડેન્સિટી બદલાઈ જાય એટલે પોષક તત્વો નાશ થઈ જાય અને કેલરીમાં કન્વર્ટ થઈ જાય એટલે તમારે શક્તિ તરીકે ખાવા હોય તો રાંધીને ખાઓ અને પોષક તત્વ તરીકે પોષક તત્વ રીતે ખાવા હોય તો પછી એને કાચા ખાવા પડે અચ્છા તમારે નક્કી કરવાનું કે એનો ઉપયોગ આપણે શું કરવો છે ઓકે પૈસાને વટાવા જાવ તો કઈક માલ માલ મટીરીયલ મળે પણ એ જ રૂપિયાની નોટોનો સરગા હોય તો ચા બી બનાવી શકાય કરી વાત છે થેન્ક યુ સર જી ધન્યવાદ ત્યારબાદ હવે લાસ્ટ પ્રશ્ન પૂછી અને આપનો આજનો સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ 2250 જિજ્ઞાબેન જિજ્ઞાબેન આપને રિક્વેસ્ટ મોકલું છું આપનો પ્રશ્ન રજૂ કરશો હેલો નમસ્તે સર બોલો
હા સર, મારો ક્વેશ્ચન એ છે કે આ લીલા પાન વાળા શાકભાજી ખાવાથી પોષક તત્વો વધારે મળે, પણ ઘણી વખત એવું કહે છે કે એનાથી ડાયરિયા થઈ જાય, તો એ વાત સાચી છે? અને ઘણી વખત લીલા પાનમાં બી આપણે મેથી લઈ આવીએ છીએ તો એમાં વ્હાઈટ કલર ના, અમે લોકો લેડીઝ સુધારતા હોય, સમારતા હોય, તો વ્હાઈટ કલર નું ઓલું હોય છે, એ મેથી પત્તા કાઢી નાખીએ છીએ, તો એ શું કામે સર? એવું હોય છે ખરેખર? હા, એટલે એમાં તમને ડાયરિયા થઈ જાય એમાં પાંદરાનો દોષ નથી. દોષ છે તમારા આંતરડાનો, કે તમારા આંતરડામાં કચરો હોય, ગંદકી હોય, અને જેવું આ રસ જાય એટલે શરીરમાં ગંદકી ઓર વધે, તો શરીર એને જલ્દી નિકાલ કરવા માટે ડાયરિયા કરે. જે રીતે ફૂડ પોઈઝનિંગ થતું હોય છે તો એમાં શું થાય, તો એ એના જેવું છે. અહીંયા શરીરની અંદર જયારે કચરપટ્ટી વધારે હોય ને, જયારે તમે પાંદરા પીવો અને ડાયરિયા થાય, તો એમાં આંતરડાનો દોષ છે, નહીં કે પાંદરાનો. એ જ પાંદરાનો રસ બીજા વ્યક્તિ પીવે તો એને કઈ ન થાય, એમાં દોષ પાંદરાનો નથી આવતો. એટલે પહેલા સફાઈ આપણી જરૂરી છે, આંતરડાની સફાઈ કરવી જરૂરી છે. અને સાફ આંતરડા જયારે ખોરાક લે તો એમાં પછી આવી બધી સમસ્યાઓ આવે નહીં. એટલે આપણે કોઈ પણ પેશન્ટ પાસે કામ કરાવીશું, આ ટ્રાયલ ચાલુ કરીશું, એટલે આંતરડાની સફાઈ પહેલા કરાવીશું અને પછી ખોરાક ઉપર ધ્યાન રાખવાનું છે. હા સર. અને સર, થેન્ક યુ સર. મારે એક બીજો ક્વેશ્ચન છે કે મારે એસિડિટી નો બહુ પ્રોબ્લેમ છે, તો એક મને એવું કહે છે કે ભાઈ તમે લીલું મરચું, લાલ મરચું બંધ કરી દો તો તમને એસિડિટી ના થાય. તો હું સર ખાતી નથી તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો, પણ લઉં છું થોડું ઘણું ભી તો પાછી એસિડિટી થઈ જાય છે. તો આનો તમારું શરીર જે છે એ એસિડિટી, તમારું શરીર એટલે એક આપણે ઘડો માનવાનો, ઘડો પૂરેપૂરો ભરાયેલો છે, એમાંથી થોડી 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 એસિડિટી ઉમેરાય એટલે ઉભરાય. હા સર, બરોબર છે. એટલે પહેલા તો આખા શરીરને તમે એસિડિક પ્રકૃતિમાંથી બહાર કાઢવું પડશે અને અલ્કલાઈન કરવું પડશે. તમારે થોડા દિવસ લાંબા સમય સુધી મીઠાશ અને તીખાશ આ બંને ચીજો બંધ કરી અને કાચું વધારે ખાવ તો તમારી બોડી અલ્કલાઈન થઈ જશે, પછી તમે ખાઈ શકશો. ઓકે સર, ઓકે સર, થેન્ક યુ વેરી મચ સર. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજના આપણે આ યોગ ક્લિનિક કમ રિસર્ચ સેન્ટરના આજના સાતમા દિવસના સેશનની અહીંયા સમાપ્તિ કરીએ છીએ. આપ સર્વ યોગ કોચ ભાઈ બહેનો, યોગ ટ્રેનર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સમય કાઢી જોડાઓ છો, આપ ધગસથી, ઉત્સાહ અને ઉર્જાથી જોડાઓ છો. ફરીથી આપને આવતીકાલે 3 વાગે આ જ ઉત્સાહ અને ઉર્જા સાથે જોડાશું. અહીંયા આજના આપના સેશનની અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ અને લિંક આપને થોડા સમયમાં ગ્રુપમાં મળી જશે. તો ધન્યવાદ, જય હિંદ. ગઈકાલે એકચ્યુઅલી ગઈકાલે આપણે ત્યાં પ્રોગ્રામમાં હતા એટલે ત્યાં નેટની અવેલેબિલિટી નહોતી, છતાંય ઓનલાઈન થઈ ચૂક્યું છે. એ પણ ગઈકાલની પણ આપણે મૂકી આપશો અને આજની પણ. બે નંબરની રાજેશભાઈ નથી થઈ, બે નંબરની એકચ્યુઅલી આપણે ત્યાં સાહેબનો સંવાદ હતો ત્યારે સાહેબનો ત્યાં લાઈવ ચાલે. આપણા જોડે રેકોર્ડિંગ પડ્યું હોય, હા, ઝૂમનું એમાં થોડુંક કરવું પડે છે, ત્યાંથી પરમિશનનું છે. એ પણ કદાચ મે બી પોસિબલ હશે તો એ બે નંબર બીજા દિવસની આપણે રજૂ કરી દઈશું. પણ આપણે જે એટલે શું છે કે બધાને જી ફરીથી એ બધા જોઈ અને રિવિઝન કરવા માટે કામમાં આવે. ચોક્કસ આપણે એ પણ ડાઉનલોડ કરી અને કરી દઈશું. એમાં થોડું યુઝર નેમ અને જે મતલબ પરમિશન નો એક પ્રશ્ન છે એ જરા કરાઈ લેજો, એટલે શું છે બધાને ઉપયોગી થઈ જાય. જી જી, ચોક્કસ. જો તો ફસ આજ ઉત્સાહ સાથે આપ જોડાઈ રહેશો, આજનો અહીંયા સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ. અસ્તુ ઓમ.